નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કરમ ઠાકુરદેવ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો વર્લ્ડિન બોક્સ ની YouTube ચેનલ માં સ્વાગત કરું છું. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને અને આપના પરિવારોને હું વર્લ્ડિન બોક્સ પરિવાર તરફથી જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો, જન્માષ્ટમીનો આ પાવન પર્વ છે એ આપણે પરિવાર સાથે હકારાત્મક અભિગમથી ઉજવવાનો આગ્રહ રાખીએ. અને એક વાતને સૌથી વધારે યાદ રાખજો કે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને છેક સુધી સાથ આપ્યો હતો, સિવાય એકમાત્ર જગ્યાએ, અને એ છે જ્યારે પાંડવો જુગાર રમવા ગયા ત્યારે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જન્માષ્ટમીનો આ પર્વ છે, આ પર્વને તમે આ એક બાબત કે જે ભગવાન શ્રી કૃષ્ણને જરાય પ્રિય નથી, અને ભગવાન શ્રી કૃષ્ણને જે વસ્તુ જરાય નથી ગમતી, એ જ વસ્તુ આપણે એમના જ તહેવારના પર્વ નિમિત્તે, એમના જ જન્મદિવસ નિમિત્તે આ જે જુગારનું એનું બધું જે માહોલ ચાલે છે આ માહોલથી દૂર રાખજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો જે મુખ્ય ઉદ્દેશ્ય છે ત્યાં જતા રહીએ. વિદ્યાર્થી મિત્રો, એક બાબતને યાદ રાખજો, જાહેર પોલીસમાં 12 લાખ ફોર્મ ભરાય, 15 લાખ ભરાય કે 18 લાખ ભરાય, 20 લાખ ભરાય, પણ યાદ રાખજો સારા એવા ડેડિકેશન તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે. ગુજરાતમાં 18,500 જેટલા ગામડા છે, એક એક ગામડેથી તમે કદાચ એક એક વિદ્યાર્થીને લેવા જશો ને તો પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમારી એવી 18,000 વિદ્યાર્થીઓની સામે તમારી સીધી હરીફાઈ છે કે જે સીધે સીધા પરીક્ષામાં તમને ચેલેન્જ આપવાના છે અને આપણે એને બીટ કરવાના છીએ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે કદાચ આપણે એવું ન માની લઈએ કે ભાઈ ચાલો હવે આપણે આ તહેવારમાં એક અઠવાડિયું આપણે આપણા પુસ્તકોની બધાને સાઇડલાઈન કરીને આપણે તહેવારમાં પડી જઈએ. આપણે જ્યારે તહેવારમાં પડેલા હશું ત્યારે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે કદાચ આપણે આપણા ગામડે અથવા આપણા નેરડે અથવા તો આપણા કોઈ પણ એવા વિસ્તારમાં આપણે જ્યારે જન્માષ્ટમીની ઉજવણી કરતા હશો ત્યારે કોઈક ગુજરાતનો એવો વિદ્યાર્થી હશે જેના ખૂણે રહીને તૈયારી કરતો હશે, એના ઘરના ખૂણે હશે, એમની વાડીએ જતો રહ્યો હશે, અથવા તો ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જે પોતાના ઘરે પણ નહીં જાય અને જ્યાં રહેતા હશે ત્યાં પીજીમાં રહીને, હોસ્ટેલમાં રહીને ત્યાં વિદ્યાર્થીઓ તૈયારી કરતા હશે જે આપણી સાથે હરીફાઈમાં છે અને આપણે એને બીટ કરીને આવવાનું છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ તહેવારની ઉજવણી આપણે પરિવારને સાથે એક બે દિવસ પાળવી દઈએ અને ફરી પાછા આપણે આપણા મુખ્ય ઉદ્દેશ્ય સાથે સાર્થક કરવા માટે આવી જઈએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. આપણે પાછલા સેશનમાં યુરોપિયન પ્રજા ભારત આવી ગઈ છે, ભારતમાં આવ્યા પછીના એમના સંઘર્ષો જોયા, પ્લાસી, બેદરા, વાડીવંશ, બક્સર વગેરે જેવા યુદ્ધો જોયા, ગવર્નર અને ગવર્નર જનરલોની માહિતી મેળવી. હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે 1857 નો સંગ્રામ, અને આજના આપણા સેશનનો મુખ્ય મુદ્દો આ છે 1857. તો 1857 ના સંગ્રામે જતા રહીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રથમ તબક્કો છે 1857 નો જે સંગ્રામ થયો, આ સંગ્રામ થયો તો એની પાસેના કોઈક ને કોઈક કારણો પણ રહેવાના છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણે જાણીએ છીએ કોઈ પણ એક ઘટના બને એની પાછળની જવાબદાર ઘણી બધી પરિબળો છે, અસર કરતી હોય છે. આપણે સૌ પ્રથમ જોવા જઈએ કે સંગ્રામ થવાના મુખ્ય કારણો શું છે, ક્યાં ક્યાં એવા કારણો છે કે સંગ્રામ થયો. ઓકે, તો મુખ્ય કારણોની અંદર આપણે જોવા જઈએ તો મુખ્ય કારણોમાં પહેલું જ કારણ છે વિદ્યાર્થી મિત્રો, સંગ્રામ થયો એની પાછળનું એક આર્થિક કારણ હતું. ઓકે, સંગ્રામ થયો એની પાછળનું એક રાજકીય કારણ પણ હતું. ઓકે, સંગ્રામ થયો એની પાછળનું એક સામાજિક કારણ હતું. ઓકે, સંગ્રામ થયો વિદ્યાર્થી મિત્રો એની પાછળનું એક ધાર્મિક કારણ પણ હતું. અને અંતે સંગ્રામ થાય એની પાછળનો વિદ્યાર્થી મિત્રો એક તાત્કાલિક કારણ બની આવે છે. આ દરેક કારણને સૌથી પહેલા સમજવા જોઈએ અને ત્યારબાદ આપણે 1857 ના સંગ્રામને હકારાત્મક અભિગમથી ભણવા જોઈએ. પહેલું આર્થિક કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? આર્થિક એટલે સમજો કે જે નાણાં સાથે જોડાયેલો હશે. તો શું થયું હતું? કાયમી જમાબંધીથી બંગાળના ખેડૂતોને અંગ્રેજોએ પાયમાલ કરી નાખ્યા અને સમયાંતરે અંગ્રેજોનું શાસન બંગાળમાંથી સમગ્ર ભારત દેશમાં આવી ગયું અને ભારત દેશમાં આવી જતા જે બંગાળના ખેડૂતોનું શોષણ હતું એ સમગ્ર ભારત દેશના ખેડૂતોનું થઈ ગયું. ઉદાહરણ સ્વરૂપે કાયમી જમાબંધી મુજબ શું સ્થિતિ હતી કે જમીનના 11 ભાગ પડે છે, 10 ભાગનું ઉત્પાદન તમારે સીધું અંગ્રેજોને ચૂકવી દેવાનું, 1 ભાગનું ઉત્પાદન માત્ર ખેડૂતોનું રહે. તો આમાં ખેડૂતો ક્યાંથી ધનવાન બનવાના છે? પોતાની માલિકીની જમીન હોવા છતાં પણ ખેડૂતો બીજા કોઈ ધંધા સાથે જોડાયેલા થઈ ગયા, પણ પોતાની માલિકીની જમીન હોવા છતાં ખેતી છોડી દીધી, કારણ કે 10 ભાગનું ઉત્પાદન સીધું કોને આપવું પડશે વિદ્યાર્થી મિત્રો? અંગ્રેજોને. ઓકે, તો કાયમી જમાબંધીથી બંગાળના ખેડૂતો પાયમાલ થયા. એ સિવાય રૈયતવારી અને મહાલવારી જમીનની જે આવી બધી જે પદ્ધતિ હતી જે અંગ્રેજોને શું કરનારી હતી, સુખી સમૃદ્ધ ધનાઢ્ય બનાવનારી છે અને ભારતના લોકોને પાયમાલ કરનારી છે. ઓકે, ત્યાર પછી રાજકીય કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? તો રાજકીય કારણ હતું કે જે જે રાજાઓએ સહાયકારી યોજના સ્વીકારી,
सहायकारी योजना स्वीकारेला राज्य दरेक भविष्य में खालसा नीति नो भोग बेना सहायकारी योजना लेने आयो छे वेलेसली जरा खालसा नीति अमल में कोण मुके छे डेलाउसी पांच बहाना हेठळ राज्यों ने खालसा करतो हतो। ओके सहायकारी योजना स्वीकारेला राजाओ छे अने शुरुआत में योजना खूब सारी लगती थी। आ योजना मीठा झेर जेवी छे। आ योजनानो पहेलो तबक्को छे के जो तमे आ सहायकारी योजना स्वीकारो तो तमारी सेनामां रहेला तमाम क्षत्रिय राजपूत सैनिकोने तमारे बेरोजगार करवाना एमने छूटा करवाना तमारी सेनामां दरेक सैनिकने तमारे अंग्रेजने लावाना एटले पहेलो ज मुद्दो शुं थाय विद्यार्थी मित्रो आपणी सेनामां रहेला तमाम जो क्षत्रिय अने राजपूत सैनिको बेरोजगार बने पोतानी रोजगारी गुमावशे तो एटला परिवारो धीरे धीरे समयांतरे गरीबी रेखा हेठळ जशे भारतना लोको अने सामे अंग्रेजोने रोजगारी मळशे भारतनी जे जे देशी रजवाड़ा छे सहायकारी योजना स्वीकारशे त्यां सेनामां नोकरी करवानी तक मळशे અંગ્રેજોને। બીજો જે રાજા સહાયકારી યોજના સ્વીકારતો એને અંગ્રેજોને પીછા વગર યુદ્ધ ન કરી શકતો। હે અંગ્રેજોને એવી રાજાની ગમે એવી અંગત સભા એમાં એક પ્રતિનિધિ ફરજિયાત અંગ્રેજને રાખવાનો રાખવાનો ને રાખવાનો છે। આ દરેક તબક્કારિયા કે જેથી સહાયકારી યોજના સ્વીકારેલા રાજ્યો છે એ રાજ્યો ભવિષ્યમાં ધીરે ધીરે હાવ ખોખલા થઈ ગયા અને સમયાંતરે અંગ્રેજોએ શું કર્યું ડેલાઉસી જ્યારે આવે છે ત્યારે ખાલસા નીતિના બહાના હેઠળ રાજ્યોને એની કે પ્રકારે ખાલસા કર્યા। ઓકે એનાથી આગળનો ત્રીજો તબક્કો તમને કહું સામાજિક કારણ। સામાજિક કારણમાં શું આપણે જોશું વિદ્યાર્થી મિત્રો કે જે સમાજ સાથે જોડાયેલું હશે એવું કારણ। ઓકે સમાજ સાથે જોડાયેલા કારણમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો સતી પ્રથા બાળ લગ્ન બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ પર અંગ્રેજોએ શું કર્યો પ્રતિબંધ મૂક્યો। હવે અંગ્રેજોએ સતી પ્રથા અમલમાં મૂકી આ સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો। રાજા રામમોહન રાયના ભાભી છે એમને સતી થવું પડ્યું એમના મોટા ભાઈ જ્યારે કુદરતી સંજોગોમાં મૃત્યુ પામ્યા ત્યારે એમના મોટા ભાઈના અવસાન થવાથી એમના ભાભીને જ્યારે સતી થવું પડ્યું એમના ભાઈનું માથું ખોળામાં રાખીને ત્યારે રાજા રામમોહન રાયને આઘાત લાગે છે। રાજા રામમોહન રાયનો જન્મ થયો છે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં। આ રાજા રામમોહન રાયને રાજાની ઉપાધિ આપી હતી અકબર બીજાએ। બને છે એવું વિદ્યાર્થી મિત્રો કે આ રાજા રામમોહન રાય છે એ રાજા રામમોહન રાય સતી પ્રથાનો ભોગ બન્યા। કેવી રીતે તો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે એમના ભાભી જ્યારે સતી થાય છે ને ત્યારે રાજા રામમોહન રાયને આઘાત એ વાતનો લાગ્યો કે મારા ભાઈ કુદરતી સંજોગોમાં મૃત્યુ પામ્યા વાત ઠીક છે પણ મારા ભાભીને આ એ સમાજની એવી કઈ પ્રથા છે કે મારા ભાભીને જીવતા સળગી જવું પડે। એ સમયે વિદ્યાર્થી મિત્રો લોકોની માનસિકતા સંકુચિત હતી। સંકુચિત વિચારધારાવાળા લોકો છે જૂની પુરાણી માનસિકતા ધરાવતા લોકો છે કે કોઈ પણ પતિ મૃત્યુ પામે પછી એની પત્નીને જીવન જીવીને શું કામનું છે દર્દની ઠોકર ખાવા કરતા બેટર છે કે એમની સાથે જ મૃત્યુ પામે। સિવાય બાળકીને બાળ લગ્ન કરાવવામાં આવતા હતા બાળ લગ્ન કરાવવામાં આવતા એ સિવાય બાળકીને દૂધ પીતી કરવાનો પણ રિવાજ આપણને જોવા મળે આવા કુરિવાજો હતા કે પરિવારમાં એક કરતા વધારે દીકરી દીકરીને સાપનો ભારો માનવામાં આવતી કારણ કે જેટલી વધારે દીકરી હશે એટલું વધારે દહેજ ચૂકવવાનું થશે ભવિષ્યમાં તો દીકરી છે દીકરીને બાળપણમાં જયારે જન્મે છે તો એક કરતા વધારે દીકરીનો જયારે જન્મ થાય ત્યારે બાળકીને દૂધ પીતી કરવામાં આવતી। આ બધી મર્યાદાઓ આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો અને એનાથી આગળનો એક તબક્કો આપણે જોવા જઈએ તો આ અંગ્રેજો શું કરે છે આ સતી પ્રથા બાળ લગ્ન બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને સંપૂર્ણપણે હવે કોઈ પણ લોર્ડ વિલિયમ બેન્ટિકે રાજા રામમોહન રાયના કહેવાથી 1829માં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો। લોર્ડ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડ્યો 1829માં ત્યારે જૂની વિચારધારાવાળા લોકોને આ ન ગમ્યું। કેમ જૂની વિચારધારાવાળા લોકોને નથી ગમતું તો જૂની વિચારધારાવાળા લોકોની માનસિકતા એવી છે કે ભારત દેશમાં શું કાંઈ નવી નવાઈના અંગ્રેજો તમે જ આવ્યા છો ભારત દેશમાં વર્ષોથી બધી જ પ્રજા રહે છે અને ભારત દેશમાં ઘણા બધા વંશો શાસન કરીને ગયા જેમાં ગુલામ ખિલજી તગલક સૈયદ લોદી મુગલ આ બધા સલ્તનતનું શાસન હતું પણ આ બધા શાસકોએ જ્યારે ભારત દેશમાં શાસન કર્યું આ એકએ અમારી વર્ષો જૂની આયેલી આવતી પરંપરા ઉપર પ્રતિબંધ મૂક્યો નથી અને તમે નવી નવાઈના ભૂરિયા વાયવા કે તમે કીધું કે નહીં હવે અંગ્રેજો છે એ અંગ્રેજો સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકશે આ બધા લોકોનું જ્યારે શાસન હતું ત્યારે અમારી એ પરંપરા જ રહી છે કોઈ પણ પતિ મૃત્યુ પામે એની પત્નીને અમે સતી કરી જ નાખતા હે તો તમે નવી નવાઈને આવ્યા કે આવા બધા કાયદા ઉપર પ્રતિબંધ મૂકો છો ત્યારે અંગ્રેજો શું કરે છે વિદ્યાર્થી મિત્રો આ કાયદો હટાવતા નથી અને સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કાયમી બરકરાર રાખે છે જેથી જૂની વિચારધારા ધરાવતા લોકોને 1857ના સંગ્રામમાં અંગ્રેજો સામે લડવાનું પસંદ કર્યું। બધા લોકોને કોઈક ને કોઈક કારણ છે આર્થિક જે નાણાં સાથે જોડાયેલું છે રાજકીય જે રાજ્ય સાથે જોડાયેલું છે સામાજિક જે એ સમયના સમાજ એટલે કે સોસાયટી સાથે જોડાયેલું છે ધાર્મિક એટલે કે જે ધર્મ સાથે જોડાયેલું છે। યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો કુલ ચાર્ટર્ડ એક્ટ ચાર આવ્યા હતા અને ચાર્ટર્ડ એક્ટ છે ને એ ચાર ચાર્ટર્ડ એક્ટ આવ્યો એ મુજબ હું તમને થોડીક વાત કરું તો ચાર્ટર્ડ એક્ટ દર 20 વર્ષે આવતા
पहलो चार्टर एक्ट आवे छे 1793 त्यार पछी 1813 1833 अने 1853 हवे बहेनो एवो विद्यार्थी मित्रो 1813 ना चार्टर एक्ट मुजब 1813 ना चार्टर एक्ट मुजब अंग्रेजोए नक्की कर्यो भारत में ख्रिस्ती धर्म नो प्रचार शुरू कर्यो। क्या धर्म नो प्रचार शुरू कर्यो? ख्रिस्ती धर्म नो। હવે જ્યારે અંગ્રેજોએ ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર શરૂ કર્યો ને વિદ્યાર્થી મિત્રો, તો નથી ગમતી આ વાત, કોને નથી ગમતી આ વાત? એ સમયે હિન્દુ અને મુસ્લિમ ભારત દેશના તમામ વ્યક્તિઓ છે આ વાતનો વિરોધ કરે છે। હવે એ સમય દરમિયાન અંગ્રેજ જો ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે, ભારત દેશમાં બધા ધર્મના લોકો વસે છે, હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, ખ્રિસ્તી છે, જૈન છે, બૌદ્ધ છે અને પારસી પણ છે। ભારત દેશમાં તમામ સમુદાયના લોકો વસે છે, પણ મતલબ શું છે કે અંગ્રેજો શું કરતા હતા કે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે ભારત દેશના હિન્દુ, મુસ્લિમ અને અન્ય સમુદાયના તમામ લોકોને છે એ ખ્રિસ્તી ધર્મને વધારે પોઝિટિવ બતાવતા, બાકી ધર્મના લોકોને છે એ પોતે નીચા છે એવું બતાવવાનો પ્રયત્ન કરતા। જેમ કે હું તમને ઉદાહરણ સ્વરૂપે કહું તો માની લ્યો કે એ સમય ભારત દેશના સૈનિકો છે એનો પગાર માની લ્યો 7 રૂપિયા છે, અંગ્રેજ સૈનિકોનો પગાર છે 150 રૂપિયા। તો ભારતીય સૈનિકોને એવી લોભામણી જાહેરાત આપતા હતા કે હિન્દુ ધર્મમાં તમને એવું શું મળે છે કે તમે 7 રૂપિયા પગારમાં હજી આજીવન નોકરી કરશો, તમે ખ્રિસ્તી ધર્મનો પગાર કર ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરી લો તમારો પગાર દર મહિને 150 કરી દે। વધુ નાણા મેળવવાની લાલચમાં ઘણા બધા લોકો છે હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ સાથે જોડાઈ ગયા। તમે કલ્પના કરો છોકરા, 7 રૂપિયા પગાર હોય એ 21 મહિના નોકરી કરે ને ત્યારે એનો પગાર થાય 147 રૂપિયા, 21 મહિના એટલે 2 વર્ષની આસપાસ થયું। જ્યારે ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરી લે તો દર મહિને પગાર કેટલો મળશે? 150 રૂપિયા। તો ઘણા લોકોએ હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો। તો અંગ્રેજોએ જ્યારે ખ્રિસ્તી ધર્મનો અયોગ્ય રીતે પ્રચાર શરૂ કર્યો ને ત્યારે જૂના જે કોઈ પણ વિચારધારા ધરાવતા લોકો છે બધાને લાગ્યું કે જો અંગ્રેજો આવી જ રીતે કરશે તો ઘણા બધા લોકો આપણા ધર્મ છોડી છોડીને અંગ્રેજોના ધર્મનો સ્વીકાર કરી લેશે, કદાચ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર અંગ્રેજો કરે તો આપણને વાંધો નથી, પણ પ્રચાર કરવાની પદ્ધતિ એની અલગ છે। પહેલા શું કરતા, આપણા સૈનિકને 7 પગાર આપે, અંગ્રેજોને 150 આપે ને પછી આપણને એવી લોભામણી જાહેરાત આપે જેથી કરીને ઘણા બધા લોકો એ ધર્મ સાથે જોડાતા થાય। બીજી વાત વિદ્યાર્થી મિત્રો, એક એવું પણ માનવામાં આવતું કે જ્યારે અંગ્રેજો ભારતના સૈનિકોને યુદ્ધ કરવા માટે દરિયા પાર મોકલતા અને એ સમયે એવું પણ માનવામાં આવતું, ભારતના લોકોમાં એવી માનસિકતા ફેલાયેલી હતી કે જો દરિયો પાર કરીને કોઈ પણ વ્યક્તિ જ્યારે બીજા દેશોમાં જશે તો આપણા ધર્મની સંસ્કૃતિ બધું ખોઈ બેસશે અને બીજા ધર્મની સંસ્કૃતિ છે એને અપનાવી બેસશે। તો ઘણી બધી જૂની વિચારધારાવાળા લોકો છે એને અંગ્રેજોની આ બાબત ગમતી નહીં, એટલે 1857નો સંગ્રામ થયો એની પાછળનું એક ધાર્મિક કારણ શું છે કે અંગ્રેજોએ વધારે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો મહત્વ આપ્યું અને જેથી કરીને એ સમયના જૂની વિચારધારા ધરાવતા લોકોને હિન્દુ અને મુસ્લિમ ધર્મ છે એનો નાશ થવાનો ડર લાગ્યો, ખ્રિસ્તી ધર્મનો અંગ્રેજોએ પ્રચાર શરૂ કર્યો। ખ્રિસ્તી ધર્મનો પ્રચાર શરૂ કર્યો જેથી કરીને શું થયું, એ સમયના તમામ લોકો સંગ્રામમાં જોડાયા। તો સંગ્રામ થવાની છેલ્લા ઘણા સમયથી એક બાબતો છે એ ભારત દેશમાં જોવા મળી રહી છે અને અંગ્રેજો છે આજકાલના નથી એવા વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોએ 1757ના પ્લાસીના યુદ્ધમાંથી ભારતમાં પગ પેસારો કર્યો, એના 100 વર્ષ પણ હવે પૂરા થવાના છે। તો અંગ્રેજોએ 1757ના યુદ્ધમાં ભારતમાં પગ પેસારો કર્યો તો પ્લાસીના યુદ્ધમાં એના 100 વર્ષ પૂરા થતા હતા, 1857નો વર્ષ શરૂ છે અને હવે સંગ્રામ થવા માટેનું એક તાત્કાલિક કારણ એવું પણ આવે છે વિદ્યાર્થી મિત્રો કે એક સૈન્યમાં જૂની બંદૂક હતી જેનું નામ હોય છે બ્રાઉન બેઝ અને એની જગ્યાએ એક સૈન્યમાં નવી બંદૂક લઈ આવે છે એનફિલ્ડ રાઇફલ। ઘટના શું બની હતી એ બાબતે તમને થોડીક માહિતી આપું કે અંગ્રેજોની સાથે આપણે આજકાલના નહીં છેલ્લા ઘણા સમયથી આ બધા વિરોધ છે, આર્થિક રીતે આપણું શોષણ કર્યું છે, રાજકીય રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે, આ બધા કારણો આપણા છે જ કે જે અંગ્રેજોની વિરુદ્ધ આપણને અંદરથી છે આમ હજમજાવી નાખ્યા આપણે લડવાનું નક્કી જ કરી લીધું, પણ એક છેલ્લું કારણ આવીને ઉભું રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, તાત્કાલિક કારણ, અને તાત્કાલિક કારણ શું હતું તો સેનામાં એક જૂની બંદૂક હતી વિદ્યાર્થી મિત્રો, આ જૂની બંદૂકનું નામ શું છે, બ્રાઉન બેઝ। આ બ્રાઉન બેઝ નામની બંદૂક છે ને વજનમાં ઘણી બધી ભારે હતી, કેવી ભારે હતી હું તમને ઉદાહરણ દ્વારા બતાવું ને વિદ્યાર્થી મિત્રો, તો બ્રાઉન બેઝ છે આ રીતે આમ રાખવી પડતી, માની લો કે આવી રીતે આમ રાખવી પડે છે બ્રાઉન બેઝ, વજનમાં ઘણી બધી ભારે છે, સૈનિકનો ખંભો છે ને ખંભો હાંજ પડે આ ખંભો રહી જતો હતો, શા માટે, કારણ કે વજનમાં ઘણી બધી ભારે છે, હાંજે સૈનિક આવેલો જતો પુષ્પરાજની જેમ, હે વજનમાં ઘણી બધી ભારે હતી ને એ સિવાય તમે એક વાર લોડ કરો તો એક વાર જ ફાયરિંગ થતું, બીજી વાર લોડ કરો તો બીજી વાર ફાયરિંગ થતી, આ બંદૂકની મર્યાદા છે। એટલે સૈનિકોએ વિરોધ કર્યો કે સાહેબ આમાં તો થાય છે કેવું છે, વજનમાં ઘણી બધી ભારે છે, ખભો દુખી જાય છે, એક કામ કરો સાહેબ આની જગ્યાએ એક નવું અપડેટ વર્ઝન લાવો। ત્યારે સૈન્યમાં એક નવી બંદૂક આવે છે જેનું નામ છે એનફિલ્ડ રાઇફલ।
અને વિદ્યાર્થી મિત્રો આ એનફિલ્ડ રાઇફલ છે વજનમાં હા ઉપોરી આપણે મેળામાં જેવળે 10 10 20 20 રૂપિયા લઈ આવી ડર 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 કરીને વજનમાં સાવ ઉપોરી છે અને બીજો આ એનફિલ્ડ રાઇફલનો ફાયદો શું છે કે આમાં તમે એકવાર લોડ કરો છો તો એક સાથે ઘણી બધી વખત ફાયરિંગ પણ થશે તો પહેલા બંદૂકની મર્યાદા હતી બ્રાઉન બેજની મર્યાદા શું છે વજનમાં ઘણી બધી ભારે છે એકવાર લોડ કરવાથી એકવાર જ ફાયરિંગ થાય અને બીજી વાર લોડ કરવી પડે બીજી વાર ફાયરિંગ થાય ત્રીજી વાર લોડ કરવી પડે ત્રીજી વાર ફાયરિંગ થાય તો અહીંયા એક સાથે લોડ કરવાથી ઘણી બધી વાર ફાયરિંગ પણ થઈ શકતી તો આ બંને બાબતો ફાયદાકારક છે અને શ્રેણીમાં એનફિલ્ડ રાઇફલ દાખલ થાય એનફિલ્ડ રાઇફલ શ્રેણીમાં દાખલ થઈનો આપણને પ્રશ્ન નથી પણ વાત એવી હતી કે આ એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો શેમાં ઉપયોગ થતો બંદૂકની ગોળી તો લોખંડ પોલાદની બનેલી હોય પણ ઉપયોગ થતો તો બંદૂકની ગોળી જેની અંદર આવતી ને એ ચામડાની પોટલીમાં ચામડાની કારતૂસમાં જે ગાય અને ડુક્કરની ચરબીનો એની ઉપર ઢાળ ચડવામાં આવે છે આ વાતની અફવા ફેલાણી અને બહેનો એવું વિદ્યાર્થી મિત્રો કે આ એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે આ વાત છે એ ફેલાણી અને 1857ના સંગ્રામની છે અહીંયાથી જ એક દાવાનો છે અને વધારે વેગમય છે સંગ્રામ થવાનું તાત્કાલિક કારણ શું છે તો સૈન્યમાં બ્રાઉન બેઝના સ્થાને નવી બંદૂક એનફિલ્ડ રાઇફલ દાખલ થઈ અને બને છે શું વિદ્યાર્થી મિત્રો મંગલ પાંડે નામના એક સૈનિક મંગલ પાંડે કે જે મૂળ ઉત્તર પ્રદેશના સરહાનપુરના વતની છે અને પોતે બ્રાહ્મણ હતા આ મંગલ પાંડે 34મી રેજિમેન્ટમાં નોકરી કરે છે પશ્ચિમ બંગાળમાં 34મી રેજિમેન્ટમાં નોકરી કરે છે પશ્ચિમ બંગાળમાં અને બરાકપુર પલટન ખાતે પોતે નોકરી કરતા હતા અને મંગલ પાંડેને વાત મળે છે કે એ સમયે 1857ના તમામ શસ્ત્રો બનતા કે વિદ્યાર્થી મિત્રો તો એ સમય દરમિયાન 1857ના સંગ્રામ સમયે શસ્ત્રો બનતા તમામ મેરઠ ઉત્તર પ્રદેશ મેરઠ ઉત્તર પ્રદેશમાં તમામ શસ્ત્રો બને છે હે અને મેરઠમાં જ્યારે તમામ શસ્ત્રો બને છે આ મંગલ પાંડે પોતે ઉત્તર પ્રદેશના તો છે જ બ્રાહ્મણ છે 34મી લશ્કરી ટુકડીમાં બરાકપુર નામના સ્થળે નોકરી કરતા હતા પશ્ચિમ બંગાળ રાજ્યમાં પશ્ચિમ બંગાળથી જ્યારે એને વાત મળે છે કે મેરઠમાં જ્યાં અંગ્રેજો શસ્ત્રો બનાવે છે એ સમયે અંગ્રેજોનું શસ્ત્રાગાર કયું હતું મેરઠ હાલનું ઉત્તર પ્રદેશમાં આવેલું છે આ મેરઠમાં અંગ્રેજોના તમામ શસ્ત્રો બને છે અને મંગલ પાંડે છે તે દિવસે શું કરે છે એના શસ્ત્રાગાર એટલે શસ્ત્રો બનતું હોય એવું સ્થળ ઓકે તો એ સમયે મંગલ પાંડે છે જ્યાં મેરઠનું શસ્ત્રાગાર આવેલું છે ને ત્યાં મેરઠ પહોંચી જાય છે પશ્ચિમ બંગાળથી મેરઠ ગયા અને મેરઠ જઈને જોવે છે મંગલ પાંડે કે ઓહો આ અંગ્રેજો તો ભારત દેશના અત્યાર સુધી આપણને તમામ લોકોને છે એ ધર્મ ભ્રષ્ટ કર્યા છે કારણ કે ખરેખર ત્યાં જ્યારે મેરઠમાં જઈને જોવે છે ને તો ઘણી બધી ગાયો અને ઘણા બધા ડુક્કરોના મૃતદેહ મંગલ પાંડેને નજરે પડે છે ત્યારે મંગલ પાંડેને વિશ્વાસ બેઠો કે ખરેખર આમાં એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ એનફિલ્ડ રાઇફલની અંદર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે આ વાત અફવા નથી આ વાસ્તવિક છે ત્યારે મંગલ પાંડે ફરી પાછા નોકરી હતી નોકરીના સ્થળે પાછા આવીને 34મી રેજિમેન્ટના બરાકપુર પલટનના તમામ સૈનિકોને કીધું એક પણ વ્યક્તિ છે 34મી રેજિમેન્ટનો બરાકપુર પલટનનો એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ ન કરતા કારણ કે હું ત્યાં જઈને જોઈને આવું છું એમાં ગાય અને ડુક્કરની ચરબીનો જ ઉપયોગ થાય છે મંગલ પાંડેના કહેવાથી તમામ 34મી રેજિમેન્ટના વ્યક્તિઓ લશ્કરી શસ્ત્રોનો ત્યાગ કર્યો અને એ સમય દરમિયાન મંગલ પાંડેનો ઉપરી અધિકારી હતો જેનું નામ છે હિરોજ હિરોજે મંગલ પાંડેને કીધું તારા કહેવાથી બધા વ્યક્તિ ઉશ્કેરાયા છે તારે જ સૌથી પહેલા એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો છે મંગલ પાંડે કે એ નહીવત બને ભાઈ ત્યારે આ મેજર હિરોજ છે હિરોજે મંગલ પાંડેની ઉપર જ્યારે ફરજિયાત પણ એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનું કીધું ત્યારે મંગલ પાંડે છે એ મંગલ પાંડે એની ઉપર જ્યારે શસ્ત્ર ઉપાડે છે ત્યારે અંગ્રેજો 34મી રેજિમેન્ટના સૈનિકોને કહે છે કે ધરપકડ કરો મંગલ પાંડેની મંગલ પાંડેની ધરપકડ કરવાની 34મી રેજિમેન્ટના તમામ વ્યક્તિઓ ના પાડી અને મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો તો એ જમાદાર છે એ જમાદાર 34મી રેજિમેન્ટનો ઈશ્વર પ્રસાદ છે જે આપણો ભારતીય સૈનિક છે એ ઈશ્વર પ્રસાદે સ્પષ્ટ બધા સૈનિકોને કીધું કે શસ્ત્રો નીચે મૂકી દો આપણે આપણા જ ભાઈની ધરપકડ કરવાની નથી અને આપણે ભલે નોકરીનો ત્યાગ કરવો પડે ત્યારે 34મી રેજિમેન્ટના આ ઈશ્વર પ્રસાદ છે આ ઈશ્વર પ્રસાદ સાતને શું કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો તોપના નાચે ચડાવવામાં આવ્યા હતા આગળ જતા જ્યારે ઈશ્વર પ્રસાદે મંગલ પાંડેની ધરપકડ કરવાની ના પાડી આ જમાદારે એને સમયાંતરે તોપના નાચે ચડાવ્યા જ્યારે એક બીજો વ્યક્તિ છે જે 34મી રેજિમેન્ટનો એક વ્યક્તિ હતો જે ફૂટેલો નીકળ્યો હતો ઇતિહાસ સાક્ષી છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણું પતન થાય ને ત્યારે આપણો જ કોઈક વ્યક્તિ છે એમાં સામેલ હોય છે અને અહીંયા 34મી રેજિમેન્ટનો એક વ્યક્તિ હતો જેનું નામ હોય છે શેખ પલટુ નામ જ છે પલટુ પલટી જ જાય ને મારો દીકરો શેખ પલટુ છે આ શેખ પલટુ શું થયો
पलटी गयो अने चेक पलटी ने साथ आप्यो अंग्रेजों ने अने मंगल पांडे छे मंगल पांडे ने धरपकड़ करवामां मदद करे छे। आ मंगल पांडे छे मंगल पांडे मेजर युरोज छे युरोज ने घायल कर्यो मंगल पांडे नी थई धरपकड़। आ घटना बने छे 29 मार्च 1857। એ પછીના વિદ્યાર્થી મિત્રો માત્ર 9 દિવસની અંદર એટલે કે ક્યારે 8મી એપ્રિલ 1857 ના રોજ મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જો તમે આપેલી હોય પરીક્ષા 9 એપ્રિલ 2023 ની જુનિયર ક્લાર્કની પરીક્ષા તો આ 9 એપ્રિલ 2023 ની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં એક પ્રશ્ન હતો કે 1857 ના સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડેને 8 એપ્રિલ ના રોજ ફાંસી આપવામાં આવી। માની લ્યો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા ક્યારે છે 9 એપ્રિલે આમાં 8 એપ્રિલ નો પ્રશ્ન પૂછાયો એટલે કે ઇતિહાસમાં ઘણા પ્રશ્નો એવા પૂછાય છે કે જ્યારે પરીક્ષા હોય એની આસપાસમાં બનેલી ઘટના હોય એમાંથી પ્રશ્નો પૂછાય છે। જેમ કે પરીક્ષા હતી 9 એપ્રિલ 2023 એ જુનિયર ક્લાર્કની એને આગલે જ દિવસે 8 એપ્રિલ ના રોજ મંગલ પાંડે છે એમનો નિર્વાણ દિન હતો તો પરીક્ષામાં આ પ્રશ્ન મહત્વનો બની જાય કે ન બની જાય। પરીક્ષામાં આ પ્રશ્ન ઇતિહાસમાં જુનિયર ક્લાર્કમાં પૂછી લીધો। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઘણા પ્રશ્નો એવા ઇતિહાસના હોય છે જે બેઠે બેઠા જે તારીખે પરીક્ષા હોય એને ધ્યાનમાં રાખીને જ પૂછવામાં આવે। જેમ કે હું તમને કહું ગઈ કોન્સ્ટેબલની પરીક્ષા હતી 10 એપ્રિલ 2022 ના રોજ 10 એપ્રિલે જ આર્ય સમાજની સ્થાપના થઈ હતી તો આર્ય સમાજનો પ્રશ્ન એમાં પૂછેલો હતો। 10 એપ્રિલે જ મોરારજી દેસાઈ છે એમને પુણ્યતિથિ હતી મોરારજી દેસાઈ છે એમને 10 એપ્રિલ 1995 ના રોજ જ મૃત્યુ પામ્યા છે પુણ્યતિથિ છે અને મોરારજી દેસાઈનો પ્રશ્ન પૂછી લીધો કે બે દેશના સર્વોચ્ચ એવોર્ડ મેળવનાર મોરારજી દેસાઈ ભારતનો ભારત રત્ન પાકિસ્તાનનો નિશાને પાક તો કહેવાનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો ઇતિહાસના ઘણા પ્રશ્નો એવા હોય છે કે જે તારીખે પ્રશ્ન હોય જે તારીખે પરીક્ષા હોય ને એની આસપાસના મહિનામાં બનેલી ઘટનાઓ પૂછાય છે। જેમ કે 9 એપ્રિલે પરીક્ષા છે એપ્રિલ મહિનામાં પરીક્ષા હોય તો આપણે 12 માર્ચે બનેલી દાંડીકૂચ આખી કડકે કડાટ કરી નાખવાની હે માની લો કે એપ્રિલ મહિનામાં પરીક્ષા હોય તો આપણે ચોરી ચોરા કાંડ આખો કડકે કડાટ કરી નાખવાનો ફેબ્રુઆરી મહિનો હોય 9 એપ્રિલે જયારે પરીક્ષા હોય ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો 23 જૂન પ્લાસી નું યુદ્ધ કડકે કડાટ કરી નાખવાનું કારણ કે જે મહિનામાં પરીક્ષા છે એ પછીના 1-2 મહિનાનો પણ ઇતિહાસના મહત્વનો આપણા માટે મુદ્દાઓ ઉપયોગી બની શકે। આગળ વધી વિદ્યાર્થી મિત્રો મંગલ પાંડેને ફાંસી થઈ સંગ્રામ 1857 ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ બને છે તો પ્રથમ શહીદ બને છે મંગલ પાંડે। ઓકે 1857 સંગ્રામના પ્રથમ શહીદ બની ગયા છે મંગલ પાંડે અને સમયાંતરે ઘટના શું બની વિદ્યાર્થી મિત્રો હું તમને એક સામાન્ય બાબત કહું જો અંગ્રેજો પાસે એ સમય દરમિયાન તાર ટપાલ ટેલિફોન ટ્રેન છે જેમ કે ટ્રેનની જો થોડીક આપણે વાત કરીએ તો ટ્રેનની શરૂઆત ભારત દેશમાં થઈ હતી 1853માં મુંબઈ અને ઠાણે વચ્ચે હે એ જ ટ્રેનની શરૂઆત ગુજરાતમાં થઈ 1855માં ઉત્તરાયણ અંકલેશ્વર વચ્ચે અને સૌરાષ્ટ્રમાં થાય છે 1880માં વટવાણ એટલે કે સુરેન્દ્રનગરનો અને ભાવનગર વચ્ચે। તો ભારત ગુજરાત અને સૌરાષ્ટ્રની આપણે બાબત જોઈએ તો કહેવાનો મારો તર્ક છે હવે ત્યાં જતો રહું છું કે એ સમય દરમિયાન અંગ્રેજો પાસે ભારત દેશમાં 1853માં મુંબઈ અને ઠાણે વચ્ચે ટ્રેન શરૂ થઈ ગઈ છે। ટ્રેન શરૂ કરવા પાછળનો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે અંગ્રેજોને હવે એનો ધંધો એનો વ્યાપ છે એનો ઘણો બધો વધારવો હતો અને ધંધાનું ગ્લોબલાઇઝેશન થાય એના માટે એને શું કર્યું આખા ભારત દેશમાં ટ્રેનોના પાટા નાખવાનું કામ શરૂ કર્યું। તો હવે 1857 નો સંગ્રામ થયો અંગ્રેજો પાસે તાર ટપાલ ટેલિફોન ટ્રેન બધું આવી ગયું છે ડેલાઉસીના સમયમાં જ આવી ગયું હતું આપણી પાસે આ બધી વસ્તુનો શું છે અભાવ। હવે બને છે વિદ્યાર્થી મિત્રો 1857 નો સંગ્રામ થયો અંગ્રેજો પાસે જ્યારે આ બધી જ બાબતોની સુવિધાઓ છે આપણી પાસે નથી। હવે હું તમને સામાન્ય ઉદાહરણ આપું કદાચ અત્યારે માની લો કે સોશિયલ મીડિયા ક્યાંય ન હોય ન્યૂઝ ચેનલ કાંઈ ન હોય તો આ કદાચ એવું બને કે આજે જૂનાગઢમાં બનતી ઘટનાની માહિતી એ ગાંધીનગરમાં મળતા કદાચ એવું બને કે એક મહિનો પણ જતો રહીએ 1.5 મહિનો જતો રહીએ અને 2 મહિને જતા રહીએ ખબર ક્યારે પડે જૂનાગઢના કોઈ વ્યક્તિ છે કે રાજકોટ જાય રાજકોટના કોઈ વ્યક્તિ છે અમદાવાદ જાય અમદાવાદનો કોઈ વ્યક્તિ ગાંધીનગર જાય ત્યારે વ્યક્તિ થી વ્યક્તિ દ્વારા માહિતી મળે તેને આપણે માઉથ ટુ માઉથ પબ્લિસિટી કહીએ। તો કહેવાનો મતલબ શું છે એ સમય દરમિયાન સોશિયલ મીડિયા સક્રિય નહોતું। મંગલ પાંડેને ફાંસી મળી ગઈ છે 8 એપ્રિલના રોજ અને મંગલ પાંડેને ફાંસી મળે છે ને 8 એપ્રિલ આ વાતની જાણ મેરઠના સૈનિકો મંગલ પાંડેને ફાંસી આપી બરાકપુર પશ્ચિમ બંગાળ રાજ્યમાં મંગલ પાંડેને ફાંસી મળે છે પશ્ચિમ બંગાળમાં
એ વાતની જાણ મેરઠના સૈનિકોને થતા થતા વિદ્યાર્થી મિત્રો ઘણો લાંબો સમય વીતી જાય છે અને ભારત દેશના તમામ લોકોએ નક્કી કર્યું હતું કે 1857 નો સંગ્રામ છે ને એની નક્કી કરેલી એક તારીખ પણ હતી બધા લોકોને અંગ્રેજો પ્રત્યે અસંતોષ તો હતો જ એટલે આપણે બધા એ નક્કી કરેલી એક તારીખ હતી જો આર્થિક રીતે રાજકીય રીતે સામાજિક રીતે ધાર્મિક રીતે તાત્કાલિક આ બધી જ રીતે આપણને અસંતોષ તો છે તો આપણે આ અસંતોષ છે રજૂ કરવા માટે અંગ્રેજોની સામે લડવાનું નક્કી કર્યું હતું અને નક્કી કરે મતલબ શું થયો કે આપણો જે સંગ્રામ છે કેટલા દિવસ અગાઉ શરૂ થઈ ગયો 21 દિવસ આપણો સંગ્રામ શરૂ થાય છે 21 દિવસ કેમ આવી ઘટના બની સંગ્રામ નક્કી કર્યો તો 31 તારીખે 10 મે શા માટે શરૂ કરી દીધો 21 દિવસ અગાઉ તો એની પાછળનો એક તર્ક છે વિદ્યાર્થી મિત્રો કે મંગલ પાંડેને જ્યારે ફાંસી આપી છે એ પશ્ચિમ બંગાળમાં આ વાતની જાણ મેરઠના સૈનિકોને થાય છે ને એ મેરઠના સૈનિકોને થાય છે ક્યારે 10 મે ના રોજ અને હવે આ મેરઠના સૈનિકો એક પણ દિવસ રહેતા નથી અને તે દિવસે છે મેરઠમાં અંગ્રેજોની સામે વિદ્રોહ કરીને ત્યાંથી નીકળે છે અને મેરઠમાંથી જ્યાંથી આપણો શસ્ત્રાગાર જે અંગ્રેજોનો હતો એ શસ્ત્રાગારનો નાશ કરી નાખે છે અને આ શસ્ત્રાગારનો નાશ કરીને મેરઠ ત્યાંથી નીકળે છે અને મેરઠથી નીકળીને પહોંચે છે વિદ્યાર્થી મિત્રો દિલ્હી મેરઠ ઉત્તર પ્રદેશમાં છે દિલ્હી નજીક જ છે મેરઠથી નીકળે છે 10 મે ના રોજ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય કે 1857 ના સંગ્રામ સમયે તમામ શસ્ત્રો ક્યાં બનતા હતા તો શસ્ત્રો બનતા હતા મેરઠ તમને પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાઈ જશે કે 1857 ના સંગ્રામનું પ્રતીક કયું છે તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો કમળ અને રોટી 1857 ના સંગ્રામમાં જે સૈનિક સામેલ છે એનો પુરાવા સ્વરૂપે આપણી પાસે સાક્ષી માટે શું હતું કમળ અને રોટી એ સિવાય તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો 1857 ના સંગ્રામ છે એ સંગ્રામનું બીજું એક નામ છે સૈન્ય વિદ્રોહ સૈન્ય વિદ્રોહ કારણ કે આ સંગ્રામ છે કોના દ્વારા શરૂ કરવામાં આવે છે સૈનિકો દ્વારા શરૂ કરવામાં આવતો હોવાથી આને બીજું નામ સૈન્ય અથવા સૈનિક વિદ્રોહ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે ઘટના શું બને છે વિદ્યાર્થી મિત્રો કે આ મંગલ પાંડે છે મંગલ પાંડેને ફાંસી આપી છે 8 એપ્રિલે એ ઘટનાની જાણ થઈ 10 મે ના રોજ છે ત્યાંથી નીકળીને પહોંચી જાય છે દિલ્હી અને દિલ્હીમાં મેરઠના સૈનિકો પહોંચે છે અને આ મેરઠના સૈનિકો છે ને વિદ્યાર્થી મિત્રો હવે જો તમને એમ થાય સાહેબ 1857 સંગ્રામની શરૂઆત છે કે મંગલ પાંડે કરી એ બરાકપુર પલટણ થી થઈ પછી આ બરાકપુર પલટણના તમામ સૈનિકોનો શું થયું આમને નોકરીમાંથી બરતરફ કરી દીધા બરાકપુર પલટણના તમામ સૈનિકોને નોકરીમાંથી બરતરફ કરી દીધા ઈશ્વર પ્રસાદને માળજે ચડાવ્યા તોપના અને શેખ પલટુને છે પ્રમોશન આપવામાં આવ્યું કારણ કે આને ભલે આપણી સાથે દગો કર્યો છે પણ અંગ્રેજોને તો મદદ કરી ને એટલે અંગ્રેજોએ આને શું કર્યું પ્રમોશન આપ્યું કે વાહ શેખ પલટુ વાહ ઓકે સમયાંતરે ઘટના શું બની આ બરાકપુર પલટણને નોકરીમાંથી બરતરફ કરી છે તો હવે સંગ્રામની આગળની પ્રોસેસ અહીંયાથી નહીં થાય કારણ કે આને નોકરીમાંથી છૂટા કરી દીધા છે તો હવે આગળની પ્રોસેસ આ બરાકપુર પલટણના તમામ સૈનિકો ત્યાંથી છૂટા પડે છે અને હવે 1857 ના સંગ્રામની શરૂઆત ક્યાંથી થાય છે તો શરૂઆત કરે છે મેરઠની ટુકડી મેરઠથી શરૂઆત થઈ ઓકે મેરઠની ટુકડી છે એનો પ્રશ્ન પરીક્ષા વિદ્યાર્થી મિત્રો આપણને પૂછી લે છે કે મેરઠની લશ્કરી ટુકડી કેટલા મી હતી તો યાદ રાખજો મેરઠની લશ્કરી ટુકડી છે 19 મી અને ક્યારે પહોંચે છે એ તમામ લોકોએ નક્કી કરેલી તારીખ હતી 31 મે 10 મે ના રોજ મેરઠમાં વિદ્રોહ શરૂ કર્યો અને 11 મે ના રોજ દિલ્હી પહોંચ્યા દિલ્હી પહોંચ્યા અને દિલ્હીમાં કોનું શાસન હતું દિલ્હીમાં શાસન છે અંતિમ મુઘલ શાસક અંતિમ મુઘલ શાસક નું શાસન હોય છે જેનું નામ હોય છે બહાદુર શાહ અને ઝફર એને પોતે રાખેલું તખલ્લુસ છે તખલ્લુસ જે વ્યક્તિ પોતે ને પોતે રાખે એને કહેવાય તખલ્લુસ બીજા વ્યક્તિ આપે એને કહેવાય ઉપનામ ઘણા મારા દીકરા છે એને તખલ્લુસ એવા રાખ્યો કે આપણને એમ થાય કે આ તખલ્લુસ ને લાયક હવે તખલ્લુસ કોને કહેવાય તખલ્લુસ વ્યક્તિ પોતે ને પોતે રાખે ને ખરેખર મળવું જોઈએ ઉપનામ આપણા કામ એવા હોવા જોઈએ કે કોઈ વ્યક્તિ આપણને એવું ઉપનામ આપે કે ખરેખર આ તમને ઉપનામ ને તમે યોગ્ય છો હવે એક જોરથી ભૂખ મારી હોય અને મારો દીકરો ન્યાન ન્યા પડી જતો હોય ને એ પોતાને છે આમ ચક્રવર્તી યોદ્ધા જેવા બિરુદ આપતો હોય હવે એક હાથની જોરથી ધપાટ મારી હોય ને હે તો 3-4 દી લગી છે એક ગાલે હોજો ન ઉતરતો હોય તે મારા દીકરા બિરુદ તો એવા મેળવેલા હોય હવે પોતે ને પોતે પોતાને ન આપવાનો હોય બીજા વ્યક્તિ આપે એને બિરુદ કહેવાય
टुकड़ी करे छे 11 महीना रोज दिल्ली पहुंचा अंतिम मुगल शासक बहादुर शाह जफर छे त्यां बहादुर शाह जफर पासे पहुंचा तन आ बहादुर शाह जफर छे त्यारे हुमायूं ना मकबरा मां हतो दिल्ली हुमायूं ने क्यां दफनायो छे हुमायूं ना मकबरा मां दिल्ली खाते ओके अने त्यां पहुंचा तो चलो विद्यार्थी मित्रों शुरुआत करिए 1857 संग्राम ना प्रमुख स्थल आ छे कि क्या क्या स्थले संग्राम शुरू थयो तो आ छे एनो भारत तरफथी नेतृत्व कोणे कर्यु छे अने आ छे अंग्रेज तरफथी नेतृत्व कोण करे छे ते ओके तो सौथी पहेला संग्राम नी शुरुआत क्यांथी थाय छे विद्यार्थी मित्रों दिल्ली दिल्ली मां कोनो शासन छे अंतिम मुगल शासक बहादुर शाह जफर अने आ बहादुर शाह जफर नो सेनापति हतो जेनु नाम छे बख्त खां अने हवे मेरठ ना सैनिको बहादुर शाह जफर पासे पहुंचा अने बहादुर शाह जफर ने भारत नो सम्राट जाहिर कर्यो क्या नो सम्राट जाहिर कर्यो भारत नो अने बहादुर शाह जफर ने उश्केरो कि अमारे भारत देश में फरी पाछो मुगलों नु शासन जोईए छे पण अंग्रेजो तो नथी जोता त्यारे आ बहादुर शाह जफर के छे भाई हवे मार न खवरावता हवे मार खावानी तेवड नथी ठीक है पण केम एवुं बोलो छो के जोता नथी तमे हवे अमारो मुगलों नु हाव पतन थई गयुं छे दिल्ली मां तमे खाली रहीए छीए एक समय हतो ज्यारे अमारो मुगलों नो दबदबो हतो 80% करता वधारे भारत मां अमारुं शासन हतुं अत्यारे तमे जोयुं नही ओलो 1739 मां ओलो ईरान नो नादिर शाह आव्यो अने अमारा दादा ना दादा मोहम्मद शाह ने केवा मारीन वयो गयो कोई नो रीरोन मयूरासन लूटीन वयो गयो ई केवा एकादा नमालो अरे एकादा नहीं हमणा तम जोयो नहीं 1764 ना बक्सर ना युद्ध मा अमारा दादा मुगल शासक शाह आलम बीजो हतो एने मारो એને ધરવી દીધો હવે ભાઈ અમે ઘરમાં ઘરમાં માર ખાયા છે હવે એમ પેલા જેવા પરાક્રમી નથી ભાઈ અને આ બહાદુર શાહ જફર છે બહાદુર શાહ જફર ને કહે છે ના અમે ભારત દેશના તમને સમ્રાટ બનાવવા માંગીએ છીએ અને આ ભારત દેશના સમ્રાટ બનાવવાની જયારે વાત કરે છે ભારત દેશ સંપૂર્ણ છે તમારા આધિપત્ય હેઠળ રહેવા માંગીએ છીએ પણ અંગ્રેજો જોતા નથી કારણ કે ધાર્મિક રાજકીય આર્થિક સામાજિક બધું શોષણ કરે છે આ પુરિયા એના કરતા બેટર છો તમે અને આ બહાદુર શાહ જફર ને એનો સેનાપતિ બખ્ત ખાન કહે છે અરે આખા ભારત દેશના સમ્રાટ બનવાની ઓફર મળી છે તો ચાલો ઝડપી લઈએ કહે છે તું ઝડપી લે ભાઈ અને સેનાપતિ બખ્ત ખાન છે સેના તૈયાર કરે છે અને લડે છે અને લડે છે એની સામે કોણ છે એની સામે લડનારા વ્યક્તિ છે નિકોલસન અને હડસન અને આ બહાદુર શાહ જફર છે એ બહાદુર શાહ જફર ના સેનાપતિ બખ્ત ખાને એવો માર્યો કે બખ્ત ખાન મારી નાખ્યો બખ્ત ખાન મૃત્યુ પામ્યો અને અંતિમ મુગલ શાસક બહાદુર શાહ જફર છે આ બહાદુર શાહ જફર ને ધક્કા મારી મારીને કાઢ્યો ભારત દેશની બહાર ક્યાં મોકલી દીધો રંગૂન ક્યાં દેશમાં આવેલું છે મ્યાનમાર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એક વાતની ખબર પડે જ્યારે સિંહ છે ને સિંહ જ્યારે એની યુવાનીમાં હોય ને ડાલા મથો હાવત હે ગદા મદા હવે હું તમને સિંહ ઉપરથી પણ એક વાત કરું હવે જે વાત થાતી હતી કે ભલે ઊંચો હોય ઊંટ ગદા મદા ગદરાજ પણ વટે વટે નરાજ કુળ એનું કહેરે જ્યારે સિંહ એની પુખ્તાવસ્થામાં હોય યુવાનીમાં હોય જ્યારે ડણક દેતો હોય ને ત્યારે 7 થી 12 કિલોમીટર સુધી છે એનો અવાજ સંભળાતો હોય અને જયારે સિંહ છે આમ સામે આમ જોઈ જાય ને આમ ત્યારે આમ આપમેળે શરીરમાંથી પરસેવો છૂટવા માટે આવી હતો આમ એની નજર હોય અને એની ડણક એવી દેવાની એની એવી આમ જયારે આપણે જોઈએ ત્યારે જ આપણને આપણી અંદર રહેલી તમામ ખુમારી તમામ આપણી અંદર રહેલી જે આમ તમામ આપણે એવું કેવું હોય ને તો કહી શકીએ કે સિંહ ની સામે જોતા જ આપણી અંદર રહેલી તમામ જીગર છે એનો નાશ થઈ જતો હોય સિંહ ને એકલા જોઈએ તો અને જંગલમાં જોઈએ તો શકરબાગમાં જોઈએ તો કઈ ન થાય શકરબાગમાં જોઈએ તો એની આંખમાં આપણે આંખ નાખીને આમ જોતા હોય કે એના ક્યાં ચાહતે હો ત્યાં તો એ કઈ ન બોલે એને ખબર હોય કે પાંજર ખોલે ને પછી હમણાં ખબર પડે અહીંયા ઘટના બને છે કે આના દ્વારા કહેવા માંગુ છું કે જયારે મુગલોનો એક સમયનો દબદબો હતો એટલે કહેવાનો તર્ક એ છે કે સિંહ જયારે એની યુવાનીમાં હોય છે ને ત્યારે એની સામે કોઈ તમે જોવા જાઓ તમે કલ્પના કરો કે સિંહ ની સામે કોઈ નથી હકતો કદાચ એ હાવજ છે એ હાવજ ને હેલો જતો હોય તો આપણે એની સામે હાથી નથી જોઈ શકતો
હિપોપોટેમસ ને આ ગીરમાં ક્યારેક આવે તો જંગલી બેહું પાડી દે સિંહને, સિંહને સિંહના બચ્ચાને એને તો એમના આટી મારી લઈ લે, પણ એ જંગલી બેહું ગીરને બેહું. હવે કહેવાની વાત જાય છે, એક વાતોને આપણે ત્યાં લઈ જઈએ કે સિંહની યુવાનીમાં એની સામે કોઈ ડણક નથી દઈ શકતું, અને જ્યારે એ જ સિંહ જ્યારે વૃદ્ધ થાય ત્યારે જંગલી કૂતરાઓ પણ એને ફાડી ખાતા હોય છે. તો સિંહ મહાન નથી, સિંહનો સમય, સિંહની યુવાની એ મહાન છે, એનો સમય બળવાન છે. અહીંયા બતાવે છે મુઘલો મહાન નહોતા, મુઘલોનો એ સમય હતો ને એ સમય મહાન હતો કે જ્યારે અકબર છે એ અકબરના સમયમાં 80% કરતા વધારે ભારત દેશ ઉપર જે મુઘલોનો દબદબો હોય છે એ જ મુઘલોનો છેલ્લો શાસક થયેલો. ધક્કા ખાતો ખાતો ભારતની બહાર જાય છે અને ક્યાં પહોંચ્યો? મ્યાનમારના રંગૂન. મ્યાનમારના રંગૂનમાં પહોંચે છે, ત્યાં જ એને દફનાવવામાં આવે છે. તો અંતિમ મુઘલ શાસક, મુઘલ શાસક બહાદુરશાહ ઝફરનો થઈ ગયો પતન. નિકોલસન અને હડસન યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. આમાંથી આપણે પૂછાશે જો કે ભારતમાં આપણું નેતૃત્વ કોણે કર્યું તો અંગ્રેજનું નેતૃત્વ કોણે કર્યું? દિલ્હીમાં બહાદુરશાહ ઝફરનો સેનાપતિ બખ્તખાન છે, બખ્તખાને માર્યો અને બખ્તખાન છે એની તો હત્યા થઈ ગઈ. બહાદુરશાહ ઝફર છે એને રંગૂન મ્યાનમાર મોકલી દીધો અને એ ધક્કા ખાતો ખાતો બહાર જતો હતો એટલે ઓલા મેરઠના સૈનિકોને કહેતો હતો હવે તો તમે રાજીનભાઈ છેલ્લે દિલ્હીમાંથી અમને બધાને કાઢ્યા ને, અને હવે આ બહાદુરશાહ ઝફર છે, બહાદુરશાહ ઝફરનું હવે પતન થયું અને ત્યાં જ 1862માં છેલ્લે ભાઈ મૃત્યુ પણ પામશે. બહાદુરશાહ ઝફર જ્યારે ભારત છોડીને જાય છે ત્યારે કહે છે પણ ખરો કે હું એક એવો કમનસીબ મુઘલ શાસક છું કે અમારું જ્યારે એક સમયે જ્યારે ભારતમાં મુઘલ શાસકોનો સુવણયોગ હતો મને દફનાવવા માટે ભારત દેશમાં એક જમીનનો ટુકડો મળતો નથી. ભારત દેશના 32,87,263 ચોરસ કિલોમીટરના વિસ્તારમાંથી એને દફનાવવા માટે જમીનનો ટુકડો મળતો નથી. છોકરા એ સમય તો મ્યાનમારે આપણે ભેગું હતું, પાકિસ્તાને આપણે ભેગું હતું, બાંગ્લાદેશે આપણે ભેગું હતું, છતાં પણ તમે કલ્પના કરો ત્યારે તો ભારત દેશનો વિસ્તાર અત્યાર કરતા ઘણો બધો વિશાળ હતો. એને ભારત દેશમાં નથી દફનાયો, છેલ્લે અંતે ક્યાં દફનાયો? મ્યાનમાર. ડન. અહીંયાથી મારે થોડીક આગળ વાતને લઈ જવી હોય તો દિલ્હી પછી એક બીજું છે લખનઉ. લખનઉમાં શાસન હતું વાજિદ અલી શાહ, અને આ વાજિદ અલી શાહ છે એને સહાયકારી યોજના સ્વીકારેલી છે અને અંગ્રેજોના બહુ સારા એવા મિત્ર પણ હતા. જ્યારે વાજિદ અલી શાહ મૃત્યુ પામ્યા ને એટલે અંગ્રેજો એકય મિત્રતા રાખી નહીં, અને વાજિદ અલી શાહની બેગમ હતી જેનું નામ હોય છે હઝરત મહલ, અને આ હઝરત મહલ છે એ એનું રાજ્ય ખાલસા કરવાનું નક્કી કર્યું. બેગમ હઝરત મહલ કહે છે હું મારા પતિનું રાજ્ય પાછું નહીં આપું, કહે છે પણ પાછું માગ્યું કોણે? અને અંગ્રેજો છે એની પાસેથી જૂટવી લે છે રાજ્ય અને બેગમ હઝરત મહલની સામે લડે છે. એ હોય છે કેમ્પેબલ, અને આ કેમ્પેબલ છે એની સામે બેગમ હઝરત મહલની સેનાનો પરાજય થયો અને બેગમ હઝરત મહલ પણ સંગ્રામ હારીને ક્યાં જતા રહ્યા? નેપાળ. બેગમ હઝરત મહલ સંગ્રામ હારીને ક્યાં જાય છે વિદ્યાર્થી મિત્રો? નેપાળ. ઓકે. અને એના પછીનું ત્રીજું એક સ્થળ આપણે જોવા છે કાનપુર, ઉત્તર પ્રદેશનું છે. કાનપુરમાં કોનું શાસન છે? નાના સાહેબ. અને આ નાના સાહેબ છે એ નાના સાહેબ પોતાનો પૂર્વજોનો પેન્શન માટે લડે છે. તમને એમ થાય કેમ પેન્શન માટે? એના માટે થોડીક તમને વાત કરું. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, એગ્લો મરાઠા યુદ્ધ કુલ 3 છે, અંગ્રેજો અને મરાઠાની વચ્ચે કુલ 3 યુદ્ધ છે. અને આ એગ્લો મરાઠા યુદ્ધમાં પહેલા અને બીજા યુદ્ધમાં, પહેલા યુદ્ધમાં જ્યારે સાલબાઈની સંધિ થાય છે, બીજા યુદ્ધમાં દેવગાંવની સંધિ થાય છે, અને આ બંને સંધિ થાય છે. અને જ્યારે ત્રીજું એગ્લો મરાઠા યુદ્ધ થાય છે ને 1818માં, ત્યારે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? મરાઠા શાસક હોય છે બાજીરાવ બીજો, આ બાજીરાવ બીજાનો પરાજય થયો અને એને ક્યાં મોકલી દીધા? કાનપુર. અને બાજીરાવ બીજાને કીધું તમને વાર્ષિક પેન્શન મળશે પણ તમે કોઈ દિવસ મરાઠાની સેના તૈયાર કરીને અંગ્રેજોની સામે લડવા આવતા નહીં. અને 1818માં બાજીરાવ બીજાની સામે જે લડાઈ કોણ હતા વિદ્યાર્થી મિત્રો? લોર્ડ હેસ્ટિંગ્સ. આ લોર્ડ હેસ્ટિંગ્સ એટલે કોણ વિદ્યાર્થી મિત્રો? લોર્ડ હેસ્ટિંગ્સ એટલે તમને વાત કરું જેણે નેપાળના અમરસિંહ થાપાઓને પણ હરાવ્યા હતા, નેપાળના ગુરખાઓની આર્મીમાં ભરતી કરી હતી. અને તમે કદાચ વીર મૂવી જોયું હોય દબી દબી સાહસો મેં સુના થા મેને, એમાં સલમાન ખાન ને મિથુન ચક્રવર્તી વાળું, એમાં જે પિંઢારીઓનો જે રોલ ભજવે છે ને એ પિંઢારીઓને પણ કોણે હરાવ્યા હતા? લોર્ડ હેસ્ટિંગ્સ છે. આ લોર્ડ હેસ્ટિંગ્સ વિદ્યાર્થી મિત્રો પરાક્રમી છે, પિંઢારીઓને હરાવ્યા, ગુરખાઓની આર્મીમાં ભરતી શરૂ કરી અને નેપાળ સુધી એને પોતાનો વિજય પતાકા લહેરાવ્યા. આ લોર્ડ હેસ્ટિંગ્સની સામે જ મરાઠા શાસક બાજીરાવ બીજા લડે છે અને મરાઠા શાસક બાજીરાવ બીજાનો પરાજય થયો, એમને મોકલી દીધા કાનપુર, વાર્ષિક 8 લાખ પેન્શન આપવાનું કહીને. અને હવે
मैं तमने बात पण करी थी विद्यार्थी मित्रों के 1707 मां औरंगजेब ना मृत्यु पछी मुगल नो पतन शुरू थई गयो हतो। हवे भारत देश मां खाली बे ज शक्ति हती। कई कई बे शक्ति हती? अंग्रेजो अने मराठा। हवे आ बे मांथी जे जीते नो शासन आखा भारत देश मां जाय एम हतो। मराठा नो वर्चस्व अहींया हतो हे अने अंग्रेजो नो वर्चस्व अहींया हतो। धीरे धीरे रहता रहता सहायकारी योजना छे वेलेस्लीए जे अमलमां मूकी એ સહાયકારી યોજના થકી અંગ્રેજોનું વર્ચસ્વ વધ્યું અને હવે ભારત દેશમાં જ્યારે 1818 નું આ યુદ્ધ થાય છે ને એમાં અંગ્રેજો છે એ શું કરે છે મરાઠાઓને હરાવીને શું કરે છે જે એનું શાસન ખાલી બંગાળ પૂરતું સીમિત હતું ને એ શાસન ક્યાં લઈ આવે છે આખા ભારત દેશમાં એટલે જોઈ લ્યો ને 1818 પછી જ્યારે 1833 નો ચાર્ટર્ડ એક્ટ આવ્યો તે પછી બંગાળનો ગવર્નર જનરલ બંગાળનો નથી રહેતો ક્યાંનો બની ગયો ભારત કેમ કે ભારતમાં હવે એની હરીફાઈમાં રહેનારા જે મરાઠા છે મરાઠાનો શું થઈ ગયો છે પરાજય થઈ ગયો તો હવે બંગાળના ગવર્નર જનરલ નહીં રહી હવે ક્યાંના બની જશે વિદ્યાર્થી મિત્રો ભારતના ઓકે ડન હવે આ બાજીરાવ બીજાના આગળ જતા એમના વંશજ તરીકે આવે છે નાના સાહેબ અને આ નાના સાહેબ કહે છે ભાઈ અમારા પૂર્વજોને પેન્શન મળતું તો મને મળવું જોઈએ કે છે ભાઈ એની સાથે તો અમારે યુદ્ધમાં ડીલ થઈ હતી એટલે અમે પેન્શન આપતા હતા હવે તમને નહીં આપે નાના સાહેબ કે પેન્શન ન આપો અંગ્રેજોને કે તો હું તમારી સામે લડીશ સેના તૈયાર કરીશ અને અંગ્રેજો છે એ અંગ્રેજો વતી લડે છે એનું નામ હોય છે કેમ્પેબલ તમને એમ થઈ છે કેમ્પેબલ બે જગ્યાએ કેમ્પેબલ બે જગ્યાએ લડે સામાન્ય વાત છે કારણ કે અંગ્રેજો છે જો આ લખનૌ ઉત્તર પ્રદેશમાં છે કાનપુર ઉત્તર પ્રદેશમાં છે અંગ્રેજો વચ્ચે તો સારી એવી એકતા હતી એ અંગ્રેજો છે એ બધે આજે લખનૌમાં વિદ્રોહ શરૂ થયો તો લખનૌમાં બધા પહોંચી ગયા કાલે કાનપુરમાં વિદ્રોહ થાય તો કાનપુર પહોંચી ગયા આજે માની લો કે અમદાવાદમાં વિદ્રોહ શરૂ થયો તો અમદાવાદ બધા પહોંચી ગયો કાલે છે ગાંધીનગરમાં વિદ્રોહ થાય તો ગાંધીનગર પહોંચી ગયા બંને છે ઉત્તર પ્રદેશના જ છે હવે અંગ્રેજોની સેનાને લઈને કેમ્પેબલ બે સ્થળોએ પહોંચી ગયો પેલા લખનૌનો વિદ્રોહ શાંત કર્યો હવે કાનપુર પહોંચ્યો નાના સાહેબ પાસે તો વિદ્યાર્થી મિત્રો બને છે એવું કે આ કેમ્પેબલ છે કેમ્પેબલ બંને સ્થળોએ એક સાથે લડે છે અને જ્યારે સમયાંતરે આ નાના સાહેબ છે નાના સાહેબ લડે છે તો નાના સાહેબને સાથ આપનારા વ્યક્તિ પણ મળી જાય છે તાત્યા ટોપે નાના સાહેબ અને તાત્યા ટોપે બંનેની આગળ તમને વાત કરું તો સૌ પ્રથમ આ નાના સાહેબ છે એ નાના સાહેબનું બાપનું નામ હોય છે વિદ્યાર્થી મિત્રો ઘોડુ પંડિત નાના સાહેબનું બાપનું નામ છે ઘોડુ પંડિત અને બીજા એક નામે ધુંધુ પંડિતના નામે પણ ઓળખતા ઓકે સંગ્રામ હારીને શરૂઆતમાં નાના સાહેબ ક્યાં જાય છે વિદ્યાર્થી મિત્રો નેપાળ સંગ્રામ હારીને શરૂઆતમાં આ નાના સાહેબ ક્યાં જતા રહે છે વિદ્યાર્થી મિત્રો નેપાળ જતા રહે છે આ નાના સાહેબ શરૂઆતમાં નેપાળ જતા રહે છે કેમ્પેબલ સામે હારીને અને નેપાળથી જીવનના અંતિમ દિવસો પસાર કરવા માટે નાના સાહેબ ક્યાં આવે છે નેપાળથી જીવનના અંતિમ દિવસો પસાર કરવા માટે વિદ્યાર્થી મિત્રો આવે છે ભાવનગર ભાવનગરના ક્યાં ગામમાં સિંહોરમાં અને સિંહોરમાં પોતાનું નામ ધારણ કરશે દયાનંદ સરસ્વતી કયું નામ ધારણ કરે છે દયાનંદ સરસ્વતી અને ત્યાં કઈ ગુફામાં પોતે વસવાટ કરે છે ગોમટેશ્વરની ગુફા વિદ્યાર્થી મિત્રો પરીક્ષા દ્રષ્ટિએ વેરી વેરી મોસ્ટ ટાઈમ પે નાના સાહેબ જેનું બાપનું નામ છે ઘોડુ પંડિત અને ધુંધુ પંડિત સંગ્રામ હારીને શરૂઆતમાં ક્યાં જાય છે નેપાળ ત્યાંથી જીવનના અંતિમ દિવસો ભાવનગરના ક્યાં શહેરમાં પસાર કરશે સિંહોરમાં ત્યાં પોતાનું નામ ધારણ કરશે દયાનંદ સરસ્વતી અને અંતિમ દિવસો ક્યાં પસાર કરશે ગોમટેશ્વરની ગુફામાં યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો નાના સાહેબને સાથ આપનારો જે વ્યક્તિ છે તાત્યા ટોપે તાત્યા ટોપેની થોડીક વાત કરો તો આ તાત્યા ટોપેનું બાળપણનું નામ હોય છે રામચંદ્ર પાંડુરંગ આ તાત્યા ટોપે છે એ વિરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સેનામાં પણ હોય છે અને નાના સાહેબની સેનામાં કાનપુરથી પણ હોય છે બંને સેનામાં હારીને એ વાંસવાડાના જંગલ રાજસ્થાન આવેલા છે વાંસવાડાના જંગલ રાજસ્થાન થઈને ક્યાં આવે છે છોટા ઉદેપુર છોટા ઉદેપુર અને પંચમહાલમાં નાયકડા જાતિના લોકો આંદોલન કરતા હોય છે એ છોટા ઉદેપુર અને પંચમહાલના નાયકડા જાતિના લોકોના આંદોલનની પણ જવાબદારી લે છે ત્યાંથી જીવનના અંતિમ દિવસો પસાર કરવા જાય છે નવસારી અને ત્યાં પોતાનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો તહેલ દાસ ધારણ કરીને પસાર કરે છે ઇન શોર્ટ આ તાત્યા ટોપે છે ને એ તાત્યા ટોપેનું નામ છે રામચંદ્ર પાંડુરંગ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કાનપુરની સેનામાં નાના સાહેબને પણ સાથ આપ્યો વાંસવાડાના જંગલ આવેલા છે રાજસ્થાન ત્યાં ગયો અંતે જીવનના અંતિમ દિવસો છોટાઉદેપુરમાં નાયકડા જાતિના લોકોને પણ સાથ આપે છે અને ત્યાં એને પણ હરાવીને એને પણ માર ખવરાવીને એ ભાઈ જીવનના અંતિમ દિવસો નવસારીમાં તાહેર પસાર કરશે અને ત્યાં એનું નામ શું ધારણ કરશે પહેલદાસ
કહેવાય છે મિત્રો કે આમના જ મિત્ર હતા મૂળદાસ, જેણે અંગ્રેજોને જાણ કરી દીધી કે આમને ત્યાં ફાંસી આપવામાં આવી. મૂળદાસે અંગ્રેજોને જાણ કરીને અંતે એમને ફાંસી આપવામાં આવી હતી. પણ આ વાતો છે કહેવાય છે. અંતે એવી નોંધ આપણે બાબતે ધ્યાને રાખીએ પરીક્ષામાં, કારણ કે જીપીએસસી પૂછેલું છે કે તાત્યા ટોપે જીવનના અંતિમ દિવસો નવસારીમાં પસાર કર્યા, ત્યાં પોતાનું નામ શું હતું? ટહેલદાસ. તો આ મુદ્દાને આપણે સૌથી વધારે મહત્વ આપીએ. ઓકે, તો તાત્યા ટોપે અને નાના સાહેબની વાત થાય, નાના સાહેબ અને તાત્યા ટોપે, એનાથી આગળ આપણે આપણી વાતને લઈ જાય. નાના સાહેબ અને તાત્યા ટોપેનો પણ અંતે પરાજય થાય. અને હવે એના પછી આવે છે ઝાંસી. ઝાંસીની રાણી છે લક્ષ્મીબાઈ, વિરાંગના લક્ષ્મીબાઈ. એની સામે કોણ લડે છે? મેજર હ્યુસેન. મેજર હ્યુસેન લડે છે વિરાંગના રાણી લક્ષ્મીબાઈ ની સામે. અને આ મેજર હ્યુસેન ની સામે લડતા લડતા જ રાણી લક્ષ્મીબાઈ વીરગતિ પામ્યા. મેજર હ્યુસેને તો ત્યાં સુધી કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે અમારી સામે 1857 ના સંગ્રામમાં જેટલા લડ્યા એમાં જો એકમાત્ર જો કોઈ મર્દ હોય તો એ કોણ છે? રાણી લક્ષ્મીબાઈ છે. અને આ રાણી લક્ષ્મીબાઈ ની આગળ તમને વાત કરું તો રાણી લક્ષ્મીબાઈ છે, એમનું બાળપણનું નામ હોય છે મનુ. એમના બાળપણના કુલ 3 નામ છે. રાણી લક્ષ્મીબાઈ નું બાળપણનું નામ છે મનુ, છબીલી અને મણિકર્ણિકા. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, રાણી લક્ષ્મીબાઈ નું બાપનું નામ મનુ, છબીલી અને મણિકર્ણિકા છે. આ રાણી લક્ષ્મીબાઈ છે, એમના પતિનું નામ હતું ગંગાધર રાવ. એમના પતિ ગંગાધર રાવ નું જયારે મૃત્યુ થાય છે ત્યારે પોતાના પુત્ર હોય છે આનંદરાવ, આ આનંદરાવ નું પણ મૃત્યુ થઈ ચૂક્યું હતું. એટલા માટે એમણે એક દત્તક પુત્ર લીધો છે દામોદરદાસ. જો પોતાનો પુત્ર કોણ છે? આનંદરાવ. જયારે દામોદરદાસ કોણ છે? દત્તક પુત્ર. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, રાણી લક્ષ્મીબાઈ બાપનું નામ મનુ, છબીલે, મણિકર્ણિકા. પતિ ગંગાધર રાવ નું અવસાન થતા આ રાણી લક્ષ્મીબાઈ વિશે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વાતો, કે આ રાણી લક્ષ્મીબાઈ માત્ર 30 વર્ષ જીવે છે. 1828 માં જન્મે, 1858 માં વીરગતિ પામે છે. 14 વર્ષની વયે એમના લગ્ન થયા છે. એમના પતિ ગંગાધર રાવ છે, એમનું મૃત્યુ થવાથી આનંદરાવ ને પુત્ર છે એ પણ મૃત્યુ પામ્યા હતા. અને દત્તક પુત્ર લે છે દામોદરદાસ ને, ત્યારે અંગ્રેજો છે એમને ના પાડે છે દત્તક પુત્ર લેવાની. અને દત્તક પુત્ર લેવાની જયારે ના પાડે છે ત્યારે મેજર હ્યુસેન ની સામે લડે છે. અને આ રાણી લક્ષ્મીબાઈ ની સેનામાં રાણી લક્ષ્મીબાઈ ને સાથ આપનારા જે નેતાઓ હતા ને, એ નેતાઓએ રાણી લક્ષ્મીબાઈ ને મહકપરી નામ આપ્યું હતું. મહકપરી યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, મહકપરી ના મતલબ બે આપણે કાઢશું. પેલો મહકપરી એટલે આ રાણી લક્ષ્મીબાઈ છે એ એવા મહકપરી હતા કે જ્યાં જતા તે 1857 ના સંગ્રામ ની મહક છે પ્રસરાવતા. અને મહકપરી, મહકપરી એટલે એવું પણ થાય કે આ એક એવા અઘરા વિચારધારા ધરાવતા વ્યક્તિ હતા કે આમનો છે માત્ર આત્મવિશ્વાસ છે એ ડગમગાવો પણ અંગ્રેજો માટે ખૂબ અઘરો હતો. મહકપરી, કપરી એટલે કોઈ પણ કામ જયારે અઘરું હોય એને આપણે કહીએ કપરું કામ. ઓકે, તો યાદ રાખીએ વિરાંગના રાણી લક્ષ્મીબાઈ છે. અંતે અંગ્રેજો છે, અંગ્રેજોના દરેક તબક્કે વિજય થાય છે અને આપણો દરેક તબક્કે પરાજય થાય છે ને, એની પાછળના પણ ઘણા બધા કારણો છે જે હું તમને સમજાવું. અહીંયાથી આગળ લઈ જાઓ, બે મુદ્દા છે. એક છે જગદીશપુર. જગદીશપુરમાં લડે છે બિહારના કુંવરસિંહ. કુંવરસિંહ છે એ લડે છે અને કુંવરસિંહ ની સામે બે વ્યક્તિ હોય છે, વિલિયમ ટેલર અને આયર. ઓકે, અને અંતે એક સ્થળ હોય છે અલ્હાબાદ, એટલે હાલનું પ્રયાગરાજ, આપણે પ્રયાગરાજ જ લખશું. અને આ પ્રયાગરાજ છે એમાં લડે છે મૌલાના લિયાકત અલી. મૌલાના લિયાકત અલી ની સામે હોય છે કર્નલ નીલ. બને છે શું વિદ્યાર્થી મિત્રો? અંગ્રેજોએ એક ઇનામ કમિશન ની પોલિસી લાગુ કરી હતી. ઇનામ કમિશન મુજબ તમારી પાસે રહેલી જમીનો તમારા વડવાઓને, ભલે કોઈ પણ રાજાઓએ જમીન છે ભેટમાં ઇનામમાં આપેલી હોય, તમારી પાસે એનો લેખિત પુરાવો હોવો જોઈએ, જો લેખિત પુરાવો તમારી પાસે નથી તો એ માલિકી અંગ્રેજોની થઈ જાય. વાહ ભાઈ વાહ. અને આવો પુરાવો જેની પાસે નહોતી એની જમીનો છે કબજે થતી. હવે તમે કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો, બિહારના મોટા જાગીરદાર હતા કુંવરસિંહ, અને આ કુંવરસિંહ છે એ કુંવરસિંહ ની સામે અંગ્રેજોના બે વ્યક્તિ લડે છે, વિલિયમ ટેલર અને આયર. અને આ કુંવરસિંહ છે એની ઉંમર 80 કરતા વધારે મોટી ઉંમરના બે વ્યક્તિ હોય છે આ સંગ્રામમાં, બહાદુર શાહ જફર અને બિહારના કુંવરસિંહ. આ કુંવરસિંહ છે એમને પોતાનો એક હાથ છે એ પોતાના હાથમાં ગોળી વાગી ગઈ, હાથમાં ગોળી વાગી જાય છે. જ્યારે પોતે આત્મવિશ્વાસ કેટલો ધરાવતા છે, પોતાના હાથમાં જ્યારે ગોળી વાગી જાય છે, એ ગોળીનું જ્યારે શરીરમાં ન પ્રસે એના માટે પોતાના હાથમાં રહેલી તલવાર વડે હાથ કાપી નાખ્યો અને હાથ કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો. પોતાની જાતે આ મરણોત્તલ ઘા વાગવાથી કુંવરસિંહ શું થયા? વીરગતિ પામ્યા.
ઓકે અને આ મૌલાના લિયાકત અલી શું થયા મૌલાના લિયાકત અલી છે કર્નલ નીલની સામે હારે છે અને જીવનના અંતિમ દિવસો ક્યાં પસાર કરે છે સુરત જિલ્લાના સચિન ગામમાં સુરતના ક્યાં ગામમાં પસાર કરે છે સચિન ઇન શોર્ટ જોઈ લો વિદ્યાર્થી મિત્રો 1857 નો સંગ્રામ થાય છે આપણે સ્થળ જોયા દિલ્હી લખનૌ કાનપુર ઝાંસી જગદીશપુર પ્રયાગરાજ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશનું છે જગદીશપુર બિહારનું છે ઝાંસી ઉત્તર પ્રદેશ કાનપુર ઉત્તર પ્રદેશ લખનૌ ઉત્તર પ્રદેશ બિહાર અને દિલ્હીમાં વધારે જોવા મળે છે 1857 ના સંગ્રામની અસર છે આપણને ઉત્તર ભારતમાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે ગુજરાતમાં સંગ્રામ થયો તો હા થયો તો ગુજરાતના વિશેષ સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ પણ અહીંયાથી મારે તમને જે વાત લઈ જવી છે એ તબક્કાની છે કે 1857 નો સંગ્રામ આપણે હારી ગયા તો હારી ગયા એની પાછળના પણ ઘણા બધા કારણો હતા વિદ્યાર્થી મિત્રો સંગ્રામ આપણે નિષ્ફળ રહ્યા તો નિષ્ફળતાના પણ ઘણા બધા કારણો છે સંગ્રામ આપણે હાર્યા તો સંગ્રામ નિષ્ફળતાના કારણો શું છે તો પહેલી જ વાત યાદ રાખી વિદ્યાર્થી મિત્રો આપણે સંગ્રામ હારી ગયા એની પાછળનું એક કારણ એવું હતું કે અંગ્રેજોમાં કેન્દ્રીય નેતૃત્વ હતું આપણામાં કેન્દ્રીય નેતૃત્વનો શું છે અભાવ અંગ્રેજોમાં કેન્દ્રીય નેતૃત્વ હતું અંગ્રેજો એક સાથે તમે જ્યાં બોલાવો ત્યાં અંગ્રેજોની સેના તરત આવી જતી હતી જેમ કે કેમ્પેબલ લખનૌ અને કાનપુરમાં બેમાં જતો રહેતો આપણે કેન્દ્રીય નેતૃત્વ જ નહોતું ત્યારે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે ત્યારે નહોતું અત્યારે નથી એટલે ભારત દેશમાં ટૂંકમાં અખંડ ભારત માટે લડવું છે આખા ભારત દેશમાંથી અંગ્રેજોને કાઢી મૂકવા છે આવું તો ત્યારે નહોતું હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું તો ત્યારે ભારત દેશમાં લોકશાહી નથી ભારત દેશ પ્રત્યે કોઈને એવી લાગણી નથી બધા વ્યક્તિઓ લડે છે પોતાના હિત માટે લડે છે વિરાંગના રાણી લક્ષ્મીબાઈ લડે તો પોતાના ઝાંસી માટે લડે છે નાના સાહેબને ખાલી પેન્શન આપો તો એ પેન્શન માટે જ લડતા હતા બિહારના જાગીરદાર કુંવરસિંહ છે એ માત્ર એની જમીનો માટે લડે છે મૌલાના લિયાકત અલી છે મુસ્લિમ ધર્મને બચાવવા માટે લડે છે અહીંયા લખનૌમાં વાજિદ અલી શાહની બેગમ હજરતમલ છે એનું રાજ્ય ખાલસા કર્યું એટલે લડે છે આ બહાદુરશાહ જફર છે એ બહાદુરશાહ જફરને દિલ્હીનો લાલ કિલ્લો અંગ્રેજોએ છોડી દેવાનું કીધું હતું એટલે લડે છે ટૂંકમાં બધા લડે છે પોતાના હિત માટે લડે છે અખંડ ભારતમાંથી અંગ્રેજોને કાઢી મૂકવા માટે કોઈ લડ્યું નથી અંગ્રેજોમાં જે કેન્દ્રીય નેતૃત્વ હતું એ ભારતીય લોકોમાં નહોતું અને નહોતું એટલે પહેલો જ મુદ્દો શું રહ્યો કે આપણે હારી ગયાનું કારણ છે કેન્દ્રીય નેતૃત્વનો અભાવ બીજું આપણે હારી ગયાનું કારણ શું છે કે આપણી પાસે માળખાકીય સુવિધાઓનો અભાવ માળખાકીય સુવિધાઓનો અભાવ એટલે અંગ્રેજો પાસે શું છે અંગ્રેજો પાસે તાર ટપાલ ટેલિફોન ટ્રેન છે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાની એની સરળતા ઘણી બધી વધારે છે આપણી નથી એવી માળખાકીય સુવિધાઓ આપણી પાસે નથી ઓકે ત્રીજું આપણે હારી ગયાનું કારણ શું છે આપણે હારી ગયાની ત્રીજું કારણ એવું પણ છે કે આપણી પાસે આધુનિક શસ્ત્રો નથી તો આધુનિક શસ્ત્રોનો શું છે વિદ્યાર્થી મિત્રો અભાવ આપણી પાસે શું નથી આધુનિક શસ્ત્રો નથી તો આધુનિક શસ્ત્રોનો અભાવ છે અંગ્રેજો તો એનફિલ્ડ રાયફલનો ઉપયોગ કરશે આપણે એનફિલ્ડ રાયફલનો ઉપયોગ ક્યાંથી કરવાના છીએ આપણે તો ગાય અને ડુકરની ચરબી વાળાનો એનો તો આપણે ધર્મભ્રષ્ટ કરે છે આપણે એનફિલ્ડ રાયફલનો ઉપયોગ કરશું નહીં આપણી પાસે જૂના પુરાણા હથિયારો હતા તીર કામઠા તલવાર હજી તો આપણે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઈજો જનરલ ડોનાવન છે ભયંકર તોપમારો લઈને આવે છે એક ગ્રેનેડ દ્વારા હુમલાઓ થાય છે આપણી પાસે અને આપણી પાસે શું છે જૂના પુરાણા હથિયારો છે તો એ લોકોની જીતવાની સંભાવના વધી જશે એનફિલ્ડ રાયફલ જેવી આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરશે એ તોપ ગોળાનો ઉપયોગ કરશે જીતવાની સંભાવના એની વધી જશે આપણે આ બધી વસ્તુનો આપણો અભાવ હતો ચોથું આપણે હારી ગયાનું કારણ શું છે તો આપણે હારી ગયાનું કારણ આ બધા કરતા એક એવું પણ છે કે નક્કી કરેલી તારીખ કરતા સંગ્રામ શું થયો અગાઉ શરૂ થયો નક્કી કરેલી તારીખ કરતા સંગ્રામ વિદ્યાર્થી મિત્રો અગાઉ શરૂ થઈ જાય આપણે હારી જવાનું એક કારણ આ પણ છે અને આની સિવાયનું બે કારણો તમને કહું કે આપણે હારી ગયાનું કારણ એક હતું ઘણા બધા દેશી રજવાડા એ દેશી રજવાડાઓનો આપણને સાથ ન મળ્યો દેશી રજવાડાઓનો સાથ કેવી રીતે મળે એમ હતો તો દેશી રજવાડા છે એ કદાચ બધી જ સેના આપણા તરફે લેડી હોત તો આપણે જીતવાની સંભાવના વધી જવાની હતી કારણ કે ભારતના લોકોનું સૈન્ય ઘણું બધું અંગ્રેજો કરતા વધારે છે અને ભારત દેશમાં ભારતીય વસ્તી જ વધારે છે અંગ્રેજોની તો ઓછી જશે તો દેશી રજવાડાઓએ આપણને સાથ ન આપ્યો જેમ કે વડોદરાના રાજા ખંડેરાવ ગાયકવાડ છે એમણે અંગ્રેજોને સાથ આપ્યો તો ઇન શોર્ટ જામનગર જુઓ ગોંડલ જુઓ મોટાભાગના ઘણા દેશી રજવાડાઓ છે અંગ્રેજો તરફી લેડા આપણે હારવાની સંભાવના ત્યારે વધી ગઈ અને એક કે આપણા શિક્ષિત લોકોનો યોગ્ય સાથ ન મળ્યો શિક્ષિત લોકોનો સાથ ન મળ્યો
તો શિક્ષિત લોકો કેવી રીતે સાથ આપી શક્યા હતા? શિક્ષિત લોકો છે ગામડે ગામડે જઈને પ્રચાર પ્રસાર કરે ને કે અંગ્રેજો આપણું કેવી રીતે શોષણ કરે છે. આર્થિક, રાજકીય, ધાર્મિક, સામાજિક શિક્ષિત લોકોની ફરજમાં આવતું કે એ સમયના જેટલા પણ ગામડા હોય દરેક ગામડે જાય, અંગ્રેજો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરે અને અંગ્રેજો વિરુદ્ધ છે એ બધા લોકોને સમજાવે કે આ એ જ અંગ્રેજો છે કે જે 1757 ના પ્લાસીના યુદ્ધમાં ભારતમાં પગપેસારો કર્યો હતો અને 100 વર્ષ પછી જોઈ લો આપણું આર્થિક, રાજકીય, ધાર્મિક, સામાજિક શોષણ કેટલું કરે છે. તો એ ભારતના શિક્ષિત લોકોની જવાબદારીમાં આવતું કે એ લોકો સમજાવી શકતા હતા, પણ નથી સમજાવતા. શા માટે? કારણ કે એ સમયના શિક્ષિત લોકોને ભારતના દેશી રજવાડા કરતા ભારતના લોકો કરતા અંગ્રેજો ગમવા લાગ્યા. પૂર્યું હતું એટલે નહીં, પણ એની પાછળનો એક તર્ક બીજો છે. કારણ કે ડેલાઉસીએ સિવિલ સર્વિસ માટે કોમ્પિટિટિવ એક્ઝામમાં છે એને શરૂ કર્યું કે હવે કલેક્ટર બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ થશે. પેલા રાજાનો દીકરો જ રાજા બનતો, હે રાજાનો દીકરો જ રાજા બનતો હોય, રાજા જે કઈ પણ સુખ સુવિધાની બાબતો લઈને આવે એ રાજા રાજાના પરિવારને જ મળતી હોય, પણ હવે શું શરૂ થયું? હવે કલેક્ટર, કલેક્ટર એટલે રાજા, હવે રાજા બનવા માટેની પરીક્ષાઓ શરૂ થઈ. અને એ ભારતના લોકોને ગમ્યું, ભારતના શિક્ષિત લોકોને ગમ્યું, અને અંગ્રેજો જે કઈ પણ માળખાકીય સુવિધા આવી અમલમાં મૂકતા, તાર, ટપાલ, ટેલિફોન, ટ્રેન એ ભારતના શિક્ષિત લોકોને બધી ઉપયોગ કરવા માટે મળતી. તો ભારતના શિક્ષિત લોકોને અંગ્રેજો આવે એ ખૂબ સારું લાગ્યું. એ સિવાય ભારતમાં હવે રાજાનો દીકરો રાજા નહીં બને, હવે જિલ્લાનો કલેક્ટર એ બનશે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં બીજાને બીટ કરીને આવશે અને ગાદી બેસે. એટલે ડેલાઉસે સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરી. ધીરે ધીરે ભારતના લોકોને અંગ્રેજો છે એ અંગ્રેજો વધારે સારા લાગવા લાગ્યા ભારત દેશના દેશી રજવાડાઓ કરતા. હવે આ મુદ્દાને આપણે આગળ લઈ જઈએ વિદ્યાર્થી મિત્રો, કે 1857 નો સંગ્રામ છે આ તો આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં જોયો, હજી ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં નાના અમુક મુદ્દાઓ છે, અમુક મુદ્દાઓ નાના છે અને આપણે ધ્યાને લઈ લઈએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ 1857 નો સંગ્રામ છે એ ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં પણ થાય છે, પણ યાદ રાખીએ આપણે વર્ગ 3 માં ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં ખાસ પૂછતા નથી. તો આપણે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં અમુક મુદ્દા યાદ રાખજો કે 7મી લશ્કરી ટુકડીથી સંગ્રામની શરૂઆત થઈ હતી, અમદાવાદથી શરૂઆત થઈ હતી. મુખ્ય બે સ્થળો આપણે ધ્યાને લેવાના છે, એક છે ઓખામંડળ, એક છે છોટા ઉદેપુર. ઓખામંડળમાં વાઘેરો જાતિનું નેતૃત્વ કરતા હતા જોધા માણેક અને મોહ માણેક નામના બે ભાઈઓ, અને છોટા ઉદેપુરમાં નાયકડા જાતિનું નેતૃત્વ કરનાર વ્યક્તિ હતા ભાવ સાહેબ પવાર. અને એ ભાવ સાહેબ પવાર આગળ જતા આગેવાની આપે છે તાત્યા ટોપેને. તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, 1857 નો સંગ્રામ ગુજરાતમાં થયો 7મી લશ્કરી ટુકડીથી, અમદાવાદથી શરૂઆત થાય છે અને ગુજરાતમાં પ્રથમ શહીદ માનવામાં આવે છે આણંદના મુખી ગરવડદાસને. આમને દેશ નિકાલની સજા આપીને અંદમાન નિકોબાર મોકલી દેવામાં આવ્યા હતા. ક્યાં મોકલી દેવામાં આવ્યા હતા? અંદમાન નિકોબાર મોકલી દેવામાં આવ્યા હતા. એ સિવાય વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા ગુજરાતના લોકોએ પણ સંગ્રામ કર્યો છે. જેમ કે હું તમને કહું, ડાકોરના સૂરજમલ હોય છે. એ સિવાય વડોદરાના રાજા ખંડેરાવ ગાયકવાડ છે ને, એમના પિતરાય ભાઈ હોય છે બાપુ સાહેબ ગાયકવાડ. મહી નદીની કોતરોમાં એમણે શું કર્યું? મગનલાલ વાણિયા જે પાટણના હતા અને વડોદરાના વિહારી ચંદ ઝવેરી બેયની મદદથી એમણે વડોદરાની મહી નદીની જે કોતરો છે, મહી નદીના પટમાં છે, એમણે નક્કી કર્યું કે ખંડેરાવ ગાયકવાડ છે, ખંડેરાવ ગાયકવાડ વિરુદ્ધ આપણે સશસ્ત્ર છે ક્રાંતિ કરવી છે. સૌથી પહેલા વડોદરા છે કબજે કરીને પછી આપણે અમદાવાદ જવું છે અને અંગ્રેજોની સામે લડવું છે. પણ વડોદરાના રાજાને અગાઉથી માહિતી મળતા એમણે શું કર્યું? એમની ઉપર હુમલો કર્યો અને એમની આ યોજનાને નિષ્ફળ કરી દીધી. ઇન શોર્ટ, વડોદરાના બાપુ સાહેબ ગાયકવાડ પણ આમાં હોય છે. વડોદરાના બાપુ સાહેબ ગાયકવાડ અને એમની સામે કોણ લડે છે? એમના જ પિતરાય ભાઈની સેના આવે છે અને એ લઈને કોણ આવે છે? ખંડેરાવ ગાયકવાડ. જોઈ લઈએ આપણે દરેક મુદ્દા. 1857 ના સંગ્રામ સમયે ઓખામંડળમાં વાઘેરો જાતિનું નેતૃત્વ કરે છે જોધા માણેક, મૂળ માણેક, અને આ વાઘેરો જાતિના વિદ્રોહને શાંત કરવા માટે વડોદરાનો રાજા ખંડેરાવ ગાયકવાડ છે જે ભારતીય છે, મરાઠા છે, આપણો રાજા હોવા છતાં કોને બોલાવે છે? મુંબઈથી જનરલ ડોનાવનને બોલાવે છે. તમે કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો, મુંબઈથી આ જનરલ ડોનાવન આવે છે અને આ જનરલ ડોનાવન છે 1450 કરતા વધારેની નૌસેના લઈને આવે છે અને આ જનરલ ડોનાવન છે મુંબઈથી આવીને ખંડેરાવ ગાયકવાડે જેને બોલાવ્યો હતો અને ભયંકર તોપમારો શરૂ કરે છે. જોધા માણેક અને મૂળ માણેક આપણી પાસે રહેલા શસ્ત્રો, જો આત્મવિશ્વાસ ઓછો નથી છોકરા, શસ્ત્રોની અછત પડે છે, વ્યક્તિઓની અછત પડે છે, આત્મવિશ્વાસથી ભરપૂર છે. અને અંતે આ જોધા માણેક અને મૂળ માણેક જ્યારે આભપરા ડુંગર ખાતે હોય છે ને ત્યાં એમને ગોતવાનું કામ પણ કોણે કર્યું? વિદ્યાર્થી મિત્રો, ઉત્તમચંદ ગાંધી.
ઉત્તમચંદ ગાંધી એટલે કોણ? ગાંધીજીના દાદા, જે એ સમયે પોરબંદરના શું હતા? દીવાન હતા. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, 1857 ના સંગ્રામ સમયે પોરબંદરના કલેક્ટર કોણ છે? તો એ હોય છે ઉત્તમચંદ ગાંધી, ગાંધીજીના દાદા. આ ઉત્તમચંદ ગાંધી છે ઓખા મંડળના વાઘેરો જાતિનું નેતૃત્વ કરવા જોધા માણેક અને મૂળ માણેકને ગોતવા આભપરા ડુંગર ખાતે પોતે છે પોલીસની મદદ લઈને જાય છે. મેં તમને કીધું ને, આપણે હારી ગયાનું કારણ શું છે? આપણા ઘણા દેશી રજવાડાઓએ સાથ ન આપ્યો. જેમ કે ખંડેરાવ ગાયકવાડ ભારતીય હોવા છતાં અંગ્રેજોની વિરુદ્ધ લડ્યા. અહીંયા ઉત્તમચંદ ગાંધી છે પોતે ભારતીય હોવા છતાં, શિક્ષિત હોવા છતાં અંગ્રેજોની પક્ષમાં લડે છે. અહીંયાથી આગળ કહો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1857 ના સંગ્રામ સમયે અહીંયાથી આ એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કેનિંગ. કોણ હતા? લોર્ડ કેનિંગ. 1857 ના સંગ્રામ સમયે ગવર્નર જનરલ હતા લોર્ડ કેનિંગ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં આપણે કદાચ 1-2 માટે જોવા જતા હોય તો આપણા માટે ઘણી બધી અહીંયા ડિટેલમાં સ્ટોરી પણ બને છે અને ઘણી બધી સ્ટોરી પણ તમારા માટે ઉપયોગી રહે. પણ એ ક્યારે? મેન્સ રિગાર્ડિંગ. બાકી આપણે જ્યારે ક્લાસ 3 ની તૈયારી કરતા હોય ત્યારે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં આ 1857 નો સંગ્રામ અહીંયા સુધીના મુદ્દાઓ જરૂરી છે. એક બાબતને ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે શું કરવું એના કરતા શું ન કરવું એ ઘણું બધું કામનું હોય છે. જ્યારે પરીક્ષાની તૈયારી શરૂ કરીએ ત્યારે એક મુદ્દાને સમજવાની સૌથી વધારે જરૂર હોય છે કે હું જે પરીક્ષાની તૈયારી શરૂ કરું છું અથવા તો જેની તૈયારી કરું છું એમાં ખરેખર મારા માટે કેટલા મુદ્દાઓ કામના છે. અહીંયા મારે આ જ 1857 નો સંગ્રામ કદાચ ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં મારે કેવું હોય અને મારે માત્ર ને માત્ર જો વાતો કરીને એ આગળ લઈ જવું હોય તો હજી હું કલાક 1.5 કલાક આના વિશે પણ કહી શકું. પણ આપણે જે કોન્સ્ટેબલ, જે આપણે ખાખી માટે મહેનત કરીએ છીએ, જે આપણે પીએસઆઈ માટે મહેનત કરીએ છીએ એના જૂના પેપરનું એનાલિસિસ કરજો. 1857 ના સંગ્રામના પ્રશ્નો નહીવત જોવા મળશે અને એને આપણે સંપૂર્ણ ભારતના પરિપ્રેક્ષ્યમાં ડિટેલમાં લઈ દીધું છે. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જેટલા એના સ્થળો છે એ સ્થળો તમારી સામે છે. અહીંયા એક બાબત યાદ રાખી વિદ્યાર્થી મિત્રો, 1857 નો સંગ્રામ ભારત અને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જ્યારે પૂરો થાય ત્યારે 1857 સંગ્રામ પછીની ઘણી બધી અસરો જોવા મળે. જેમ કે અંગ્રેજો વિચારતા થયા કે આવું બધું થયું શા માટે, તો અંગ્રેજોના ધ્યાને આવ્યું કે ભારતના લોકોનું આપણે આર્થિક રીતે, રાજકીય રીતે, ધાર્મિક રીતે, સામાજિક રીતે ઘણું બધું શોષણ કર્યું હતું અને આ શોષણ છે હવે ધીરે ધીરે દૂર કરવા માટેના અંગ્રેજો પ્રયત્નો શરૂ કરશે. તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, તમને દરેક વિદ્યાર્થી મિત્રોને આ 1857 નો સંગ્રામ ભારત અને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં આપણે જોયા, તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને એકવાર કહું છું કે આ સંગ્રામ એકવાર વાંચીને, લખીને, વ્યવસ્થિત રીતે જોઈને આ સંગ્રામમાં જે આ નાના સાહેબ અને તાત્યા ટોપે છે એના દરેક તબક્કા અને વિરાંગના રાણી લક્ષ્મીબાઈના દરેક તબક્કામાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે અને સૌથી વધુ ડિટેલમાં લઈ લેજો. અને આને આ કોષ્ટક છે ને સૌથી વધારે આપણે વ્યવસ્થિત રીતે કડકે કડાટ કરી નાખવાનું છે. એ સિવાય તમારે જોવાનું છે કે સંગ્રામ શરૂ થાય છે ક્યાંથી, આ મેરઠથી 19મી ટુકડીથી શરૂઆત થાય છે, આ મુદ્દાને યાદ રાખવાનો છે. અને એનાથી આગળના પ્રશ્નો છે એ આપણે જોવાના છે. આ 5 કે નક્કી કરેલી તારીખ શરૂ ક્યારે થાય, કેટલા દિવસ અગાઉ શરૂ થાય, એ સમયે શસ્ત્રો ક્યાં બનતા અને સંગ્રામનું ચિહ્ન શું છે. ડન છે, ચાલો. અને અહીંયાથી આપણે મુદ્દાને આગળ લઈ જઈએ વિદ્યાર્થી મિત્રો, 1857 નો સંગ્રામ છે આની સાથે પૂરો થાય અને તમને 1857 ના સંગ્રામ પછી ધીરે ધીરે ભારત દેશના ઇતિહાસમાં આપણે કેવા પરિવર્તનો આવે, 1857 સંગ્રામની કેવી અસરો થઈ, એ અસરો આપણે નેક્સ્ટ સેશનમાં જોવા જઈએ. તમને દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી એકવાર જગતના નાથના અવતરણ દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય દ્વારકાધીશ.